नमस्कार। कोकोनट थिएटर ना चाय बाय रंगमंच गुजराती तत्ता ने संग सीजन 3 में आप सबनु स्वागत छे। हूँ छु उत्कर्ष मजूमदार। हूँ छेल्ला 50 वर्षथी गुजराती हिंदी अने अंग्रेजी नाटकों में कार्यरत छू, एक्टर डायरेक्टर तरीके। आजे तमारी समक्ष हूँ गुजराती जूनी रंगभूमि विषय बात करवानो छू, तमने एनी सफरे लई जवानो छू। ओहो अशोक भाई आवी गया छो, तमे केम छो? आवो आवो आवो। श्रुति बहन आवो। सागर भाई स्वागत छे तमारु। बस आटला ज छो, बीजा कोई नथी आवा? राह जोईए त्यारे, कारण के जेम दर्शको वधारे होय, सांभळनारा वधारे होय, तो ज अमने मजा आवे के नहीं? त्यारे पछी आ हेतल बेन आवी गया छे। नमस्ते नमस्ते। मजा में छू हूँ वैभव भाई। ओ मनोज भाई, ओ हो वाह वाह। चलो त्यारे शुरू करी दईए गुजराती जूनी रंगभूमि नी सफर, लई जाऊं तमने, मजा आवशे, नोखो विषय छे। जूनी रंगभूमि, गुजराती जूनी रंगभूमि, आ नाम सांभळो तो तमने शू याद आवे? जो भवाई याद आवती होय तो कहूं छू के ना, भवाई ए जूनी रंगभूमि नो भाग नथी। जूनी रंगभूमि ए आधुनिक जूनी रंगभूमि छे, जे 19मी सदी में शुरू थई मुंबई खाते, अने आपणी भवाई तो मध्यकालीन युगनी देन छे। जो के भवाई तो हजी पण घणे ठेकाणे भजवाय छे, पण भवाईमां अने आ जूनी रंगभूमिमां घणो फरक छे, पायानो फरक छे। तो शू? तो भवाई गामने चोरे के मंदिरना प्रांगणमां के चकले रमाती थी, त्रणे बाजू खुल्लू अने ખુલ્લામાં રમાતી હતી, બંધિયાર જગ્યામાં નહીં। ત્રણે બાજુ ઓડિયન્સ બેઠી અને પછી એ લોકો ભવાયા જે છે એ ભવાઈ રમે અથવા ખેલે। જ્યારે આ જૂની રંગભૂમિ જે છે, આધુનિક જૂની રંગભૂમિ કહીએ આપણે, કારણ કે આધુનિક રંગભૂમિના બે ભાગ છે, એક જૂની રંગભૂમિ અને એક નવી રંગભૂમિ। જૂની રંગભૂમિ 1953 માં મુંબઈ ખાતેથી શરૂ થઈ, ભૂમિ જે છે અત્યારની જૂની ને નવી એ પ્રોસિનિયમ થિયેટરની રંગભૂમિ છે। એટલે પ્રોસિનિયમ થિયેટર એટલે શું કે આજકાલ આપણે જે નાટકો જોઈએ છે થિયેટરમાં જઈને, એ પ્રોસિનિયમ થિયેટર કહેવાય છે। એટલે કે એક બાજુ તખતો હોય છે, એની સામેની બાજુ ઓડિયન્સ હોય છે। તખતો જે છે એ ઉપર હોય છે, હાઈટ ઉપર હોય છે, અને પ્રેક્ષકો નીચે ખુરશીમાં બેઠા હોય છે। એટલે અને ત્રણેય બાજુથી એ ઢંકાયેલી હોય, ચોથી દિવાલ એને ફોર્થ વોલ જે કહેવાય એ હોતી નથી, એ પ્રેક્ષકો છે એમ, અને એની સન્મુખ કલાકારો આ નાટક ભજવે છે। આ પાયાનો ફરક છે। અલબત્ત મુંબઈના પૃથ્વી થિયેટર જેવા અમુક થિયેટરો જે છે, જે અસલમાં જે થિયેટરો હતા, જેમ કે શેક્સપિયરનું ગ્લોબ થિયેટર, એની યાદ સારે છે, એને થ્રસ્ટ સ્ટેજ કહેવાય છે, કે આમ આવી રીતે આમ થિયેટર તકતો હોય અને એની ત્રણેય બાજુએ ઓડિયન્સ બેઠું હોય, એને પડદો ન હોય, અને આ તખતો જે છે કાં તો નીચે હોય જેમ પૃથ્વી થિયેટર મુંબઈ ખાતે છે, કાં તો ગ્લોબ થિયેટરમાં જે છે એ આમ ઉપર 5-5.5 ફૂટની હાઈટ ઉપર હોય, અને એની આજુબાજુ જે ખાડો પડી જાય અને પાછળ ઓડિયન્સ હોય તો એને કહેવાય પીટ ક્લાસ। એ પીટ, ખાડો પડી ગયો ને એટલે એને કહેવાય પીટ, અને ત્યાં દર્શકો જે છે અને આપણે પ્રેક્ષકો જે છે એ ત્યાં ઉભા ઉભા નાટક જોતા હતા, અને એટલે એની ટિકિટ બહુ સસ્તી હોય। બધાને ફરિયાદો છે કે નાટકો બહુ મોંઘા, ભાઈ બહુ મોંઘા, પણ આ થ્રસ્ટ સ્ટેજવાળા જે નાટકો હતા ઇંગ્લેન્ડમાં, લંડનમાં જે થિયેટરો હતા, એ લોકોની ઈચ્છા એ હતી કે સર્વ વર્ગના
પ્રેક્ષકો આપણે ત્યાં આવવા જોઈએ. એટલે જેને બેસીને નાટક જોવું હોય, પાછળ જે ત્રણ હાર જે હોય તો ત્યાંની ટિકિટ મોંઘી, અને જે ઉભા ઉભા નાટક જોવું હોય તો એની ટિકિટ સસ્તી. હા, ઉભા ઉભા નાટક જોવાનું. અને આજની તારીખમાં પણ ગ્લોબ થિયેટરમાં તમે 5 પાઉન્ડમાં તમને બિયર પણ મળે બહાર, અને 5 પાઉન્ડમાં તમે નાટક પણ જોઈ શકો. એ થ્રસ્ટ સ્ટેજ વાળું હતું અને એને પડદો ન હોય, જયારે પ્રોસિનિયમ ને પડદો હોય. આ આધુનિક રંગભૂમિ જે છે એ મુંબઈમાં આવી, એ કેવી રીતે આવી? તો કે અહીંયા આગળ અંગ્રેજોનું શાસન હતું, એટલે ઘણા યુરોપિયન્સ અહીંયા રહેતા હતા. સૈનિકો પણ અહીંયા અવારનવાર આવણ જાવણ હોય, કારણ કે અહીંયા સૈનિકોનું મથક પણ હતું. તો હવે એ લોકોના મનોરંજન માટે કાંક તો જોઈએ કે નહીં? કારણ કે એ કાળે ન હતા રેડિયો, ન સિનેમા, ન ટેલિવિઝન, કશું કાંઈ કરતા કાંઈ જ નહીં. તો મનોરંજનનું સાધન શું? તો કે થિયેટર. અને આ થિયેટર જે છે એ આવી રીતે બંધાયેલું હોય થિયેટર, અને એની અંદર ભજવાય. મુંબઈમાં હોર્નીમેન સર્કલ છે, એટલે જે પરિચય થશે મુંબઈની ભૂગોળથી, તો ટાઉન હોલ જે છે, એશિયાટિક લાઇબ્રેરી જે છે, મોટા એના જે દાદરા જે છે લાંબા અને મોટા અને ઊંચા, તો એની સામે એ જ આખો વિસ્તાર છે એને બોમ્બે ગ્રીન કહેતા. અને બોમ્બે ગ્રીન વિસ્તારમાં 1776માં એક થિયેટર શરૂ થયું, જેને કહેવાતું હતું બોમ્બે એમેચ્યોર થિયેટર. આ થિયેટર સરકારે નહોતું બાંધ્યું, કોઈ શેઠિયાએ નહોતું બાંધ્યું, પણ મુંબઈમાં રહેતા યુરોપિયનો જે હતા એમણે પૈસા એકઠા કરીને આ થિયેટર બાંધેલું. તો ત્યાં નાટકો પણ થાય, બીજા મેળાવડા પણ થાય, પણ નાટક વિશેષ થાય. અને આ નાટકો જે થાય તે જોવા માટે માત્ર યુરોપિયન જ આવે, કારણ કે ભારતીયોને પરવાનગી નથી શરૂઆતના દિવસોમાં, શરૂઆતના કાળમાં. એ પાછળથી એ લોકોને આવવાની અનુમતિ મળી, જોવાની અનુમતિ. ત્યાં નાટક ભજવવા આવે કોણ? તો કે ઇંગ્લેન્ડથી જે ટૂર નીકળી હોય ડ્રામા ગ્રુપ, એ લોકો એશિયામાં મિડલ ઇસ્ટમાં બધે નાટક ભજવતા ભજવતા મુંબઈ આવે, મુંબઈથી પાછા દેશના અન્ય ભાગોમાં જાય, અને અહીંયા જે નાટકો ભજવાય એને પ્રોસેનિયમ થિયેટરનું નાટક કહેતા હતા. તો આ પ્રોસેનિયમ થિયેટરમાં 1776માં નાટકોની શરૂઆત થઈ ગઈ. અને મેં જેમ કહ્યું તેમ ભારતીયોને બહુ પાછળથી પ્રવેશ મળ્યો, પણ પછી જ્યારે પ્રવેશ મળ્યો ત્યારે પારસીઓ અને દક્ષિણી શેઠિયાઓ અગ્રભાગે હતા, અને એ લોકોએ આને અનુમોદન આપ્યું અને ડોનેશન્સ પણ આપ્યું. 1830 સુધી તો આ બધું સમૂહસૂત્રું ચાલ્યું, પછી એની આવક ઘટવા લાગી, ત્યાં શોઝ ઓછા થવા લાગ્યા. એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે આ દેવું વધતું જાય છે તો શું કરીએ? તો કે ભાઈ થિયેટર બંધ કરી નાખો, અને પણ જે થિયેટર વેચીને જે પૈસા આવે એનું કરવાનું શું? તો સરકારને જાત જાતની બધાએ રજૂઆત કરી કે તમે અહીંયા હોસ્પિટલ બાંધો, તમે અહીંયા શાળા બાંધો. પણ પછી બે ભારતીયોએ, જગન્નાથ શંકર શેઠ અને અન્ય એક પારસીએ એવું નક્કી, ફ્રામજી કાવસજીએ કહ્યું કે ના ના, તમે અગાઉ થિયેટર જ હતું તો તમે અહીંયા થિયેટર જ બાંધો. એટલે સરકારે કહ્યું કે ભલે આપણે અહીંયા થિયેટર બાંધીએ છીએ. તો થિયેટર બાંધવું ક્યાં? જગ્યાની સમસ્યા હતી. તો જગન્નાથ શંકર શેઠ કે ના વાંધો નહીં, મારી પાસે ગ્રાન્ટ રોડ લતામાં એક પ્લોટ છે, એ હું તમને આપું છું, તો તમે ત્યાં થિયેટર બાંધો. એટલે એમણે જમીન આપી અને ત્યાં થિયેટર બંધાયું. અને એ થિયેટર બંધાયું ને એ 1845માં બંધાયું, અને એને નામ અપાયું ગ્રાન્ટ રોડ થિયેટર. હવે આ બહુ દૂર પડી જતું હતું, યુરોપિયનને ઘણો વાંધો હતો કે આ મિશ્ર વસ્તીમાં અમારે જવાનું થિયેટર જોવા, પણ બીજો કોઈ ઉપાય જ નહોતો. અને ત્યાં આગળ બધા જોવા આવ્યા, અને મેં જેમ કહ્યું કે ઇન્ડિયન્સને પણ અનુમતિ મળી ગયેલી પેલા બોમ્બે એમેચ્યોર થિયેટરમાં, તો એ લોકો પણ બધા અભિભૂત થઈ ગયા કે વાહ વાહ વાહ, આ તો નવા પ્રકારનું મનોરંજન છે. કારણ કે સાથે સાથે અંગ્રેજી શિક્ષણની પણ શરૂઆત થઈ ગયેલી, એલ્ફિસ્ટન કોલેજ પણ આવી ગઈ હતી, એટલે ત્યાં જે ભણતા હતા લોકો યુવાનો, એ લોકોને શેક્સપિયર, મોલિયર એ બધાના નાટકો વાંચવાનો અને ભણવાનો
મોકો મળતો હતો એટલે એ લોકોને પણ રસ જાગ્યો હતો એટલે એ બધાએ કહ્યું કે આપણે પણ આ થિયેટરની પ્રવૃત્તિ કરીએ અને યુવાનો જ હંમેશા દુનિયાનું નવસર્જન કરતા હોય છે તો એ લોકોએ કહ્યું કે આપણે ચાલો આપણી ભાષામાં અહીંયા નાટક ભજવીએ અને આમ પારસી એમએચ પારસી નાટક મંડળીની શરૂઆત થઈ અને આ પારસી નાટક ફ્રામજી ગુસ્તાજી દલાલે આ મંડળી સ્થાપી હતી અને એના સલાહકાર મંડળોમાં હતા દાદાભાઈ નવરોજી પણ તો એ લોકોએ 29 ઓક્ટોબર 1853માં એક નાટક રજૂ કર્યું ગુજરાતી ભાષામાં અને એ નાટક હતું ફિરદોસીએ ઈરાનના ફિરદોસીએ 10મી સદીમાં લખેલા શાહમાનામાંથી એક વાર્તા રુસ્તમ સોહરાબની એના એ કથાના પર નાટક રચ્યું જે આપણું પહેલું ગુજરાતી નાટક અને આધુનિક રંગભૂમિની શરૂઆત થઈ પણ આ જૂની રંગભૂમિ કહેવાતી હતી 1920 પછી જે આવી પ્રવૃત્તિ શરૂ થઈ એ નવી રંગભૂમિની શરૂઆત થઈ હતી એટલે 1853માં ગુજરાતી નાટકની મુંબઈ ખાતેથી શરૂઆત થઈ હવે આ રુસ્તમ સૌરભની વાત જે છે આપણે પાઠ્યપુસ્તકમાં પણ ઘણા ભણી ગયા છે તો આ વાર્તા તો બહુ ટ્રેજિક છે એમાં બાપ દીકરો યુદ્ધે ચડે છે બંને એકબીજાને જોયા નથી મળ્યા નથી અને છેવટે બાપના હાથે દીકરો મરાય છે ત્યારે એના ગળામાં રહેલા માદળિયાના આધારે બાપને ખબર પડે છે કે રે આ તો મારો દીકરો છે અને નાટક ટ્રેજેડીમાં પરિણમે છે હવે તમે વિચાર કરો કે આવું કરુણાસભર નાટક હા એ દેખાડીને પ્રેક્ષકોને ઘરે મોકલવાના કેટલું ઉચિત કહેવાય હા એટલે આનો ઉપાય શું કારણ કે નાટકમાં તો તમે કંઈ ફેરફાર કરી શકો નહીં કથા વસ્તુમાં એ તો બહુ જાણીતી હતી અને એમાં તમે જબરદસ્તી કંઈ બીજું એવું ઘુસાડી શકો નહીં કે લોકોને મજા આવે પણ આનો ઉપાય શોધી કાઢ્યો કેવી રીતે શોધ્યો એક ગજબ રીતે એ લોકોએ આ નાટક પછી એક નાનું એકાંકી પ્રહસન રમૂજી નાટક જે છે એ રજૂ કર્યું જેનું નામ હતું ધનજી ઘરાક કોમેડી હતું એ લોકો હસતા હસતા ઘરે જાય રે પેલું એ તો નાનું હતું પણ પેલા મૂળ નાટકની છાપ પણ લઈને જાય તો આવી રીતે શરૂઆત થઈ કે પહેલા જ નાટકથી એક કોમિક પ્રહસન પણ હોવું જોઈએ જે આગળ જઈને એક મોટી ક્રાંતિ સર્જવાનું હતું એ કેવી રીતે કે પછી થોડા વર્ષો તો આવો નાની નાની નાટિકાઓ ચાલતા હતા પછી થયું કે ના 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 આ યોગ્ય નથી આપણે મુખ્ય નાટકમાં જ એને વણી લેવું જોઈએ એટલે મુખ્ય નાટકની સાથે સાથે હારોહાર જ આ પ્રહસન પણ આવી જતું હતું પણ તમે કહો કે ભાઈ આ પ્રહસન કેવી રીતે આવે મુખ્ય નાટક જે હોય કોઈ ધારો કે તમે કહો કે આ તો સામાજિક નાટક છે આ ટ્રેજેડી છે એમાં તમે જબરદસ્તીથી ઘુસાડો કેવી રીતે તો નાટકના હાર્દને જ અસર થઈ જાય ને એટલો એનો પણ ઉપાય શોધી કાઢ્યો એ લોકોએ જયારે મુખ્ય સીન હોય કે મુખ્ય નાટક હોય એ લોકોને દ્રશ્ય બદલવાનું આવે તમે વિચાર કરો દ્રશ્ય બદલવાનું છે ફર્નિચર બદલવાના છે હા તો કેવી રીતે કે આખું બીજું જ લોકાલ બદલ બતાવવાનું છે તો એ વખતે તમે કરો કેવી રીતે શું કરો તો એક પડદો આવી જાય એની આગળ અને ત્યાં ધારો કે 5-7 મિનિટનો સમય લાગવાનો હોય તો શું 5-7 મિનિટ દર્શકો બેઠા જ રહેવાનું તો દર્શક ભાગી જાય હા બૂમાબૂમ કરી ઉઠે તો આનો ઉપાય શું તો ત્યાં આગળ પેલું જે રમૂજી પ્રહસન હતું ને એ આવે એ આખે આખું ના આવે 5-7 મિનિટ આવે અને ત્યાં સુધીમાં પાછળ બધા ફેરફારો થઈ ગયા સીનરી બદલાઈ ગઈ હોય અને ફર્નિચર બદલાઈ ગયું હોય કપડાં પણ બદલાઈ ગયા હોય કલાકારોના એટલે એ પડદો જ પેલા લોકો એક્ઝિટ કરે પડદો ઉઘડે અને મૂળ નાટક પાછું શરૂ થાય અને જ્યારે પાછું બદલવાનું આવે કંઈ સીન ચેન્જ કરવાના આવે ત્યારે ફરી પાછો પેલો પડદો આગળ પડે અને પેલું પ્રહસન જે છે એ કન્ટિન્યુ થાય આમ એક નાટકમાં બે નાટકો ચાલે એટલે તમને ખબર જ ન પડે કે આ આગલું નાટક જે છે એને પાછલા નાટક જોડે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી અને આ એક અવિભાજ્ય અંગ બની ગયું એને કહેતા હતા પડદાનો ખેલ એટલે આ પ્રહસન અને પ્રહસન વિભાગ જે છે એ ખૂબ જ ફેમસ થઈ ગયો લોકો ખાસ એને જોવા આવે એવું થઈ ગયું હતું અને મને યાદ છે કે હું મારા મોસાળ નાટક જોવાનો મને લાવો મળેલો ત્યારે
મેં નાટકમાં જોયું કે એક પડદો પડ્યો અને બે કલાકારો આવ્યા અને ભજવતા હતા એમના ભાગ, મને મજા આવી. પછી એ લોકો જતા રહ્યા, પછી નાટક શરૂ થયું. અને હું જોઉં છું પેલા બંને જણા આવતા જ નથી. હું આવું તો કેવું, નાટકમાં પેલા લોકો આવે જ નહીં, પછી પાછો પડદો પડે ને પાછા લોકો આગળ આવી જાય. પછી ખબર એને એ અંત સુધી આવું ચાલ્યું. પછી ખબર પડી કે આ તો પડદાનો ખેલ છે. એ લોકોને પાછલા નાટક જોડે સ્નાન સૂતક નો સંબંધ નહીં, બંને પેરેલલ ચાલે. આ પડદાનો ખેલ આ એક નવી નવાઈનું એક અંગ હતું જૂની રંગભૂમિનું. અને એક બીજી ખાસ વાત, આ નાટક તો શરૂ થયું અને જયારે પહેલી વખત ભજવાયું ને પછી બીજા નાટકો એ ભજવાયા શરૂ થઈ ગયા આ ગ્રાન્ટો થિયેટરમાં, તો પારસી સમાજના રૂઢિચુસ્ત તત્વોએ બહુ વાપો કર્યો કે આપણને આ શોભે નહીં, આ શોભાસ્પદ નથી, આમાં તો આપણી ઇજ્જતના કાંકરા ખરી જાય, આ નાટક ચેટક જે છે બંધ કરો. પણ યુવાનિયાઓ માન્યા નહીં અને સમાજનો મોટો વર્ગ જે છે આ યુવાનિયાની પડખે રહ્યો, કારણ કે મનોરંજનનું એક ઉત્તમ સાધન મળી ગયું એમને. અને શરૂઆતના તબક્કે સુધારાવાદી વિષયો રહેતા નાટકમાં, એટલે બાળ વિવાહ હોય કે દારૂનું કે અફીણનું દૂષણ હોય એની સામેના. અને બીજી એક નાટક કંપની આવી, વિક્ટોરિયા થિયેટ્રિકલ કંપની, અને 1858માં અને 1861માં તો બીજી 20 કંપનીઓ આવી ગઈ, એટલી બધી સફળ પેલી બે કંપનીઓ થઈ ગઈ હતી. અને પછી એમાં પાછો ફેરફાર, દાદાભાઈ પટેલ કરીને વિક્ટોરિયા થિયેટ્રિકલ કંપનીમાં એક આવે છે, જોડાય છે, એ તો બહુ નાના પાયે જોડાય છે, પણ ક્રમશઃ એ બની જાય છે મેનેજિંગ ડિરેક્ટર. અને એમણે મોટા ફેરફાર કર્યા. શું મોટા ફેરફાર કર્યા? તો એમણે એ નક્કી કર્યું કે ભાઈ આપણે પરદેશી ઈરાનની જે વસ્તુ વિશે જે હોય છે એ કાઢી અને આપણે ઇન્ડિયન સબ્જેક્ટ દાખલ કરીએ. હિન્દી પહેરવેશ, હિન્દી વિષય, હિન્દી લિબાસ, ફર્નિચર અને ભાષા પણ હિન્દુસ્તાની. એટલે એ લોકોએ ગુજરાતીમાંથી સ્થળાંતર કરીને હિન્દુસ્તાની અપનાવી. આને લીધે ફાયદો એ થઈ ગયો કે એ લોકો પેન ઇન્ડિયામાં નાટક ભજવી શકતા હતા. અને આવી રીતે હિન્દુસ્તાનમાં જે ઉર્દુ થિયેટર જે શરૂ થયું, જે પારસી થિયેટરના નામે પણ જાણીતું છે, એની શરૂઆત આ પારસીઓ એટલે કે આપણે ગુજરાતીઓએ કરી અને પછી તો બહુ જ ફૂલ ઉફાળ્યું. અને એ રીતે ગુજરાતી અને પારસી થિયેટર નોખા પડ્યા. પારસી થિયેટરવાળા જે છે એ લોકો હિન્દુસ્તાની ભાષામાં નાટકો ભજવવા માંડ્યા. હવે આ પારસી નાટકો ભજવતા હતા ત્યારે ગુજરાતી નાટકો ક્યારે આવ્યા? એની ભાષા પારસી હોય, ગુજરાતી હોય પણ એની લજણાથી પારસી શૈલીની હોય, તો અમુક ગુજરાતીઓને બહુ વાંધો આવ્યો. એટલે કહું કે આ તો ન ચાલે, ભાષા તો શુદ્ધ જ વપરાવી જોઈએ. તો રણછોડરાય ઉદયરામ દવે કરીને એક શિક્ષક હતા, એમણે વાંધો ઉઠાવ્યો અને એમણે કહ્યું કે ના આ તો ન ચાલે, તો આનો ઉપાય શું? તો અમુક શિક્ષકો ભેગા થયા અને એમણે ગુજરાતી નાટક મંડળીની શરૂઆત કરી 1878માં. અને એ બધા શિક્ષકો હતા એટલે આ નાટક કંપનીને મહેતાજી નાટક કંપની પણ કહેતા લોકો. હવે આ લોકોએ પહેલું નાટક જે ભજવ્યું એ રણછોડરાય ઉદયરામ દવેની આગેવાની માર્ગદર્શન હેઠળ કર્યું હતું. અને એમનું બહુ ગાજેલું નાટક એ લલિતા દુઃખ દર્શક, એમાં લલિતા ઉપર પડતા અપાર દુઃખોનું વર્ણન હતું. કરુણ નાટક હતું, ગુજરાતનું પહેલું સામાજિક નાટક આ લલિતા દર્શક દુઃખ દર્શક. અને એટલું સફળ થયું કે વાત ન પૂછો. અને થોડા ગરસામાં 15-20 નાટકો આવી ગયા આ દુઃખ દર્શક સાથે સંકળાયેલા હોય. એમનું નાટક વિજયા દુઃખ દર્શક કે ફલાણા દુઃખ દર્શક, પણ દુઃખ દર્શક પાછળ પૂંછડું તો હોય હોય ને હોય જ. અને આ નાટક જયારે પહેલી વખત ભજવાયું ને 1878માં 8 જાન્યુઆરીના રોજ વિક્ટોરિયા થિયેટરમાં, પેલું વિક્ટોરિયા થિયેટ્રિકલ કંપની હતી, એ લોકોએ પોતાનું એક થિયેટર પણ બાંધેલું ગ્રાન્ટો થિયેટરની બાજુમાં જ આ પ્લે હાઉસ એરિયા હતા, જે પીલા હાઉસ તરીકે જે પ્રખ્યાત છે અત્યારે જાણીતો છે, એ પછી ગ્રાન્ટો થિયેટર એરિયા થઈ ગયો. ત્યાં ઘણા બધા થિયેટરો આવી ગયા હતા અને કાળક્રમે
नाटक नी जारे पड़ती थई त्यारे एनु सिनेमा घर में रूपांतर थई गयुं हतुं। अने पछी जारे सिनेमा घरोनी पण अमुक पड़ती थई त्यारे ए प्राइम जग्या हती त्यां शॉपिंग सेंटर अने बीजा बधा मकानो ने स्थापत्य आवी गया था। तो आ जग्या में 1200 प्रेक्षकों नी हाजरी में आ नाटक शुरू थयुं हतुं, भजवायुं हतुं। अने आ नाटक 5 अंकी हतुं, 34 दृश्यों में 20 पात्रों हता। अने आ नाटक खूब वखणायुं अने ए वखते लोको पड़ापड़ी करता था नाटक जोवा माटे। ज्यारे गेट खोलवामां आवे तो पागड़ीओ उछळे ने डगलाओ आम गमे तेम थई जाए ने भीड़ एटली बधी अंदर धसी जाए कि बेसवानी जग्या मळे नहीं, कारण के नाटकनो क्रेज धीरे धीरे वधवा लाग्यो हतो। એટલે આ ગુજરાતી નાટક મંડળીએ નાટકો શરૂ કર્યા, લલિતા દુઃખદર્શક અને અન્ય, પછી રણછોડરાય ઉદયરામે અન્ય નાટકો પણ લખ્યા। એમાંનું એક બહુ પ્રખ્યાત થઈ ગયેલું નાટક એ રાજા હરિશ્ચંદ્ર। રાજા હરિશ્ચંદ્ર નામ સાંભળીને કંઈક યાદ આવે છે? ગાંધીજી યાદ આવે છે? ગાંધીએ જોયેલું નાનપણમાં આ નાટક, તેમણે જે નાટકે એમના જીવન પર ગાઢ પ્રગાઢ અસર કરી અને એમણે નક્કી કર્યું કે આજથી હું સત્ય જ બોલીશ, અસત્યનો સહારો કદી નહીં લઉં, એ આ રંજીતરામ ઉદયરામ દવેનું નાટક રાજા હરિશ્ચંદ્ર। અને પછી તો માત્ર મુંબઈમાં જ નહીં, અન્ય ઠેકાણે પણ નાટકો ભજવાવાની શરૂઆત થઈ ગઈ। મોરબીમાં આર્ય સુબોધ મંડળી આવી, મૂળજી આશારામ ઓઝા અને વાઘજી આશારામ ઓઝાએ મોરબી રાજાની સહાયતાથી ત્યાં નાટક કંપની શરૂ કરેલી। એ લોકો પણ અભિનેતા હતા અને એ નાટક મંડળી પણ ખૂબ ચાલી। અને આગળ જતા આ ગુજરાતી નાટક મંડળી જે છે એ વેચાઈ ગઈ અને એનું નામકરણ પણ બદલાયું અને મુંબઈ ગુજરાતી નાટક મંડળી થઈ। અને ત્યાં નરસિંહ વિભાકરે એક નાટક લખ્યું, તે પણ બહુ જ ગાજેલું। હવે આ શરૂઆતના જે નાટકો હતા એમાં ગીતોની ભરમાર રહેતી। તમે કહેશો કે ગીતો શા માટે? તો આગળ જેમ જોયું કે નાટકમાં કોમિક દ્રશ્યો પણ જોઈએ, માત્ર કરુણ દ્રશ્યો હોય તો ન ચાલે। એવી રીતે મનોરંજનનું સાધન તો શું? તો રેડિયો નહીં, સિનેમા નહીં, ટીવી નહીં, કશું કાંઈ કરતા કાંઈ જ નહીં। હા, તમારે ગીતો સાંભળવા હોય તો તમારે ગાનારીઓના કોઠે જવું પડે, ત્યાં તો બધા સજ્જન લોકો તો જાય નહીં, મોટો વર્ગ તો જાય નહીં, તો એ લોકો શું વંચિત રહેવાનું? તો ના, એને માટે આ ગીતો આવ્યા નાટકમાં। ચાહે ઐતિહાસિક નાટક હોય, સામાજિક હોય કે કોઈ પણ નાટક હોય, માયથોલોજીકલ પ્લે હોય, પણ એમાં ગીતો હોય ને હોય જ। શરૂઆતમાં તબક્કે તો તમે નહીં માનો, 40-40 50-50 ગીતો રહેતા હતા। અને આ ગીતો જે છે એને લીધે નાટક લંબાતું હતું અને અત્યારના 2 અંકી નાટકો છે એની પહેલા 3 અંકી હતા અને એની પહેલા 5 અંકી નાટકો હતા। અને નાટકો જે છે એ રાતના 9 વાગે શરૂ થાય તે અમુક નાટકો ક્યારે પતે? સવારના 3 વાગે 4 વાગે દૂધવાળો દૂધની કાવડ લઈને આવતો હોય ત્યારે નાટક પતે। તમે કહો કે નાટક આવી રીતે કેવી રીતે ચાલી શકે આટલું લાંબુ? ગીતો એટલે ગીતો એટલે નાટકના સંવાદો બદલાય નહીં, તો એને એ જ હોય, તો નાટક તો ખતમ થઈ જવું જોઈએ ને। પણ લોકોને ગીતો ગમે, ગીતો ગમે એટલે એમને બીજી વખત સાંભળવા હોય, કારણ કે ત્યારે ગ્રામોફોન પણ નહીં, તો તમે કેવી રીતે સાંભળો ગીતો? ફરી વખત સાંભળો, ફરી વખત તમારે જોવા આવવાનું, ફરી વખત ટિકિટના પૈસા ખર્ચવાનું, તો એના કરતા સીધો અને સરળ ઉપાય શું છે? વન્સ મોર કહી દો, ગીત જો ગમી ગયું તો કહો વન્સ મોર, એટલે ગીત ફરીથી રજૂ થાય। અને તમને જો વધારે ગમે તો ત્રીજી વખત, ચોથી વખત કહો, એટલે આમ 3-3, 4-4, 5-5 વખત એક જ ગીતને જો વન્સ મોર મળ્યા કરે તો વિચાર કરો 40-50 ગીતો હોય તો નાટક કેટલું ચાલે, લાંબુ ચાલે કે ન ચાલે ત્યારે પછી। અને બીજું એક ખાસ એ હતું કે એક કાળે ઓપેરા બુક મળતી નાટકની, એમાં નાટકનો સાર હોય, નાટકના લેખક કોણ છે, કલાકારો કોણ છે એવી પૂરક માહિતી હોય, કથાસાર હોય અને નાટકમાં આવતા ગીતો પણ હોય। એટલે આજથી 30-40 વર્ષ પહેલા જો યાદ હોય તો સિનેમાઘરોની સામે થિયેટરોની આવી ઓપેરા બુક વેચાતી હતી 10-10 પૈસાની, તમે સાવ સસ્તું પ્રિન્ટિંગ કર્યું હોય, એમાં ફિલ્મનો કથાસાર હોય, ફોટા હોય કલાકારોના,
અને ગીતો અને આમાં લખ્યું હોય કથાસર પછી આગે પડદે પર દેખીએ અને પછી ગીતો હોય એટલે એ જ રીતે ઓપેરા બુક હતી એ ઓપેરા બુક અમારે ખરીદવી પડે તો એ ખરીદવાની અને એમાં બધા ગીતો હોય એટલે જયારે ગીત ગવાતું હોય ત્યારે તમે પેલી ઓપેરા બુકમાં જોઈને એ ગીતો યાદ કરી લો અને એની સાથે સાથે ગાઓ અથવા ન ગાઓ અને સાંભળો પણ એનું કમ્પોઝિશન તમને કેવી રીતે યાદ રહે ત્રણ ત્રણ ચાર ચાર વખત તમે એ વંશમૂળ કરો એટલે તમને યાદ રહી જાય પછી તમે ગણગણી શકો અને મુંબઈની ગાનારી બાઈઓ તો કેવી પાવરધી હતી કેવી હોશિયાર હતી એ પોતાના સાજિંદાઓને લઈને આવે હા અને વંશમૂળ જયારે કરાવે ને હા ત્યારે સાજિંદાઓ શું કરે નોટેશન લખી નાખે એટલે બે ત્રણ વખત લખી નાખ્યું એટલે બધા ત્યાં સુધીમાં એ લોકોનું આખું નોટેશન તૈયાર થઈ જાય પણ તમે કહો પણ પછી આ નોટેશનનું એ લોકો કરે શું તો પછી એમના જે સાંભળવા માટે આવ્યા હોય ઘરાકો એમની આગળ આ ગુજરાતી નાટકોના ગીતો ગાય ને કારણ કે એમની ફરમાઈશ હોય કે અમારે પેલું નાટકનું ગીત સંભળાવો એટલે યાદ કેવી રીતે હોય એમને પેલું નોટેશન લખી નાખ્યું એટલે એમને યાદ હોય એ લોકો સંભળાવે કે ચાલો હવે તમને આ ગીત સંભળાવીએ છીએ અને એટલે એ લોકોનું કામ પણ સરી જાય હા પણ એક બીજી ખાસ વાત એ છે આજે પણ તમે વંશમોર કહો છો પણ વંશમોર માત્ર ખાલી ખાલી કે ભાઈ વંશમોર એ વખતે એવું નતા કરતા લોકો વંશમોર ક્યારે ને તો સુક્કું સુક્કું વંશમોર ન હોય ભીનું ભીનું હોય એટલે એ લોકો પૈસા ફેંકે તખતા ઉપર અને વંશમોર માંગે કે મફતમાં કાંઈ વસ્તુ લેવાય નહીં અને ઘણી વખત એક આખો ધારો એવો પણ પડી ગયો હતો કે મખમલની કોથળીમાં નાની કોથળીમાં ચાંદીના રાણી છાપ સિક્કા ભરે અને પછી એક કોથળી ફેંકાય તખતા ઉપર હા અને એવી રીતે પૈસા અપાય છે એમનું પણ સન્માન જળવાવું જોઈએ ને કલાકારોનું અને ઘણી વખત એવું થાય કે ઘણી બધી કોથળીઓ આવે અને કલાકારોને વાગી ગઈ તો એ ના થાય એના માટે પણ એક રસ્તો કાઢેલો આગળ એક કાળો ગોજ આવી જાય સીથરૂ પડદો જે કહેવાય એટલે તમને નાટક તો આખું દેખાય કલાકારો દેખાય પણ એ કલાકારોને વાગે નહીં અને એની આગળ જ પેલો પડદો હોય એટલે ત્યાં આગળ કોથળીઓ પડી જાય આવી રીતે નાટકો જોવાતા ગીતો સંભળાતા અને વંશમૂળ થતા હતા અને બીજું એક ખાસ તમને એ કહું કે આપણે બધા કહીએ ને કે ભાઈ એ વખતની એક્ટિંગ બહુ લાઉડ હતી ભાઈ બહુ લાઉડ આટલી બધી લાઉડ કાંઈ હોય એક્ટિંગ હા તો એક્ટિંગ લાઉડનું કારણ શું હતું તો તમે વિચાર કરો એ જમાનામાં માઇક્રોફોન નહોતા હા જરાય નહીં સમ ખાવા પૂરતા માઇક્રોફોન નહોતા તો અવાજ કેવી રીતે પહોંચે તમારો છેલ્લી રો સુધી છેલ્લી હાર હોય ત્યાં બેઠેલા જે પ્રેક્ષકો એનું પણ સંભળાવવું તો જોઈએ ને એટલે તમે ભલે જબરદસ્ત એક્ટિંગ કરતા હો પણ જો પ્રેક્ષકોને સંભળાય જ નહીં તો પછી એનો અર્થ શું રહ્યો એટલે તમારો જે થ્રો હોય પણ એનો અર્થ એ નહીં કે તમારે બૂમબરાડા પાડવાના છે કારણ કે નહીં તો બીજા અંકમાં જ તમારા ગળા બેસી જાય એટલે તમારે અવાજની શૈલી હા એની પ્રેક્ટિસ પણ એવી રીતે ગૂંટવાની અવાજને એવી રીતે ગૂંટવાનો કે છેલ્લી રો સુધી તમારો અવાજ પહોંચે હા અને બરાડા પાડતા હોય એવું ન લાગે આ પણ એક જબરદસ્ત કલા હતી કે નહીં તમે વિચાર કરો કે આજની તારીખમાં થિયેટરમાં જ્યાં નાટક જોવા ગયા હો એ થિયેટરમાં માઇક બંધ થઈ જાય હા અથવા બરોબર કામ ન કરતા હોય તો અવાજ કેવો આવે છે એ અવાજ 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 પ્રેક્ષકો રાડા રાડ કરી મૂકે હા ત્યારે તમે વિચાર કરો કે કોઈ હા ભાઈ કેમ છો તમે આવા હળવે સાદે બોલે તો એ છેલ્લે સુધી સંભળાવવું જોઈએ કંઈ બરાડા પાડવાના ન હોય એટલે આ પણ એ લોકો એક કલા વિકસાવેલી એટલે એ લોકો તમને લાઉડ લાગતું હોય કે આ વધારે મોટેથી બોલે છે અને ઓડિશન જ્યારે લેવાય ને કલાકારોનું ત્યારે કંપનીના માલિક કંપનીના દિગ્દર્શક કંપનીના સંગીતકાર કંપનીના મેનેજર એ બધા જે છે ને છેલ્લી હરોળમાં બેસે અને ઓડિશન લે કે ભાઈ અવાજ પહોંચે છે કે નહીં કલાકારનો એ પાયાની શરત અને પછી જ પાસ થાય કે ના પાસ થાય અને બીજું તમે કહીએ આપણે કહીએ ભાઈ કેટલું ગોડી કલર કર્યો છે આ જોતો ખરો આ નાટકમાં આવું કંઈ હોય મુખ પર જે લપેડા જ કર્યા છે રંગોના પણ એનું એ કારણ હતું કારણ કે એ જમાનામાં માઇક્રોફોન નહીં લાઇટ્સનો અભાવ ઇલેક્ટ્રિક લાઇટ્સ તો હતી જ નહીં તો એ લોકો કિચન લાઇટ્સ કે જે લગ્નમાં પેલી બહેનો માથા પર લઈને ફરતી હોય ને એવી લાઇટ અને બીજી અન્ય લાઇટ્સો
મૂકતા હતા એના અજવાળે નાટક ભજવાય. હવે તમે વિચાર કરો, શરૂઆતની રોમાં જે બેઠા હોય એ પ્રેક્ષકોને એ બધું દેખાય, તો પાછળના લોકોને શું દેખાય? એટલા માટે એમના ચહેરા પર એ લોકો રંગોનો જે થપેડો કરે એ એકદમ બ્રાઇટ હોય, ઘેરો હોય, એટલે પાછળ બેઠેલાઓને પણ એ બરોબર દેખાય. આંજણ કર્યું હોય આંખમાં કે ભાઈ આમ સટલ નહીં, એટલે એને એકદમ આમ ઘેરું કર્યું હોય એટલે આંખો પણ ખાસી મોટી દેખાય તમને. અને એટલે આને લીધે, કારણ કે ટેકનોલોજી લીધે એવા બધા ફેરફારો થાય છે અને અસર થાય છે, એ આ છે. અને આપણે ઘણા કહીએ છીએ કે ભાઈ અંડર એક્ટિંગ કરવી જોઈએ, કે કેમ છો તમે ભાઈ, મજામાં છો, તોય તમને સંભળાવવું જોઈએ. તો એ વખતે અંડર એક્ટિંગનો સવાલ જ નહોતો આવતો, કારણ કે તમારી પાસેથી અપેક્ષા જ એવી હોય. અંડર એક્ટિંગ કરવા જાઓ તો તમે ના પાસે જાઓ, ઓડિયન્સ જ તમને કે પ્રેક્ષકો કે ભાઈ જતા રહો, અમારે નથી ના હોય તમારું નાટક જોવું. એટલે આ બધાને લીધે પણ અસરો પડતી હોય. અને રંગો જે વપરાતા એ વખતે મેકઅપમેન નહોતા, રંગો ત્રણ, સફેદ રંગનો એક વાટકો હોય, એક લાલ રંગનો વાટકો, એક પીળા રંગનો વાટકો હોય, અને એ કલાકાર પોતે જ લગાવે. અને કાળો રંગ હોય એ કેવી રીતે, કે દીવાની મેચ હોય એટલે દીવા દીવો સળગાવે, એના ઉપર વાડકી મૂકી દે, એટલે એ વાડકીના તળીએ મેચ બાજી જાય કાળી, અને એને દીવા સળીથી આંખ પણ આમ આંજે અને એને મોટી કરે એવી રીતે, અને જે પ્રમાણે, તો આવી રીતે મેકઅપ થતો હતો. એટલે સમયાનુસાર, સમયની માંગ એ હતી એટલે એ પ્રમાણે થતું હતું. બાકી એ લોકોને આવડતું નહોતું, કરવાની ઈચ્છા નહોતી, એવું નહોતું. પણ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ આ પછી બધું બદલાતું ગયું. પછી એમ અંડર એક્ટિંગ આવી, પછી થિયેટરમાં માઇક આવ્યા ત્યારે આખી અભિનય શૈલી બદલાતી ગઈ અને આખી નેચરલિસ્ટિક સ્ટાઇલ આવી. અને સિનેમા આવ્યું ત્યારે તો અહીંયા માઇક્રોફોન આવી ગયા, એટલે ભાઈ કેમ છો, સંભળાય છે ને તમને બરોબર, આવી રીતે બોલે કે રાડારાડ શું કરે છે, માઇક અહીંયા લગાવ્યું છે ને. તો આ બધું આવ્યું. તમને કહું કે ટેકનોલોજી કેવી અસર કરે છે. રેડિયો આવ્યો પશ્ચિમના દેશોમાં, તો રેડિયો તો કેવો હતો શરૂઆતના તબક્કામાં, ટ્રાન્ઝિસ્ટર વાળો જે હોય મોટો, એટલે એ દીવાનખાનમાં બેસાડેલો હોય, એને એક સ્થળેથી બીજે સ્થળે લઈને જવાય, એના પર ગીતો સાંભળવાના કે ટોક આવે તે સાંભળવાની. હવે ગીતો કયા આવે, ક્લાસિકલ મ્યુઝિક આવે, તો યંગસ્ટર્સને મજા ના આવે, પણ મન મારીને એ સાંભળવું પડે, કારણ કે એમના મનગમતા ગીતો એ જો સાંભળવા જાય તો બધાને સંભળાઈ જાય, હા, અને ઉઆપો એ થાય, એટલે એ તો શક્ય જ નહોતું. તો આ ક્યારે, પોપ મ્યુઝિક ક્યારે આવ્યું, તો કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર શોધાયા ને, નાના નાના, કે તમે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જઈ શકો, એ જ્યારે ટેકનોલોજી આવી ત્યારે પોપ મ્યુઝિક પણ આવ્યું. એટલે તમે ટ્રાન્ઝિસ્ટર લઈને તમારા બેડરૂમમાં જાઓ કે તમે બહાર પિકનિક પર જાઓ અને તમે એ ગીતો સાંભળો, એટલે તમને ખલેલ ન પડે અને કોઈ તમને રોકે ટોકે પણ નહીં. એટલે ટેકનોલોજીની સાથે સાથે અભિનય શૈલી અને આ તે બધી ઘણી બધી વસ્તુ ભણાઈ ગઈ હોય છે. અને પછી એક અગત્યની વાત એ હતી કે આજકાલ તો જુદી જુદી કંપનીઓ હોય, આજકાલ હું ફલાણા નિર્માતા જોડે પણ કામ કરું, મારું બીજું નાટક બીજા જોડે હોય, ત્રીજું નાટક ત્રીજા જોડે હોય, એ કાળે એવું નહોતું. જેમ ફિલ્મમાં પણ એવું જ હતું કે મોટી મોટી કંપનીઓ હોય અને કલાકારો એમાં માસિક દરે રહેતા હોય, એટલે માસિક પગાર મળે અને એમણે નાટકો કરવાના હોય. એટલે કંપની જે છે એ રેપર્ટરી કંપની હતી, એટલે કંપનીમાં કલાકાર કસબીઓ હોય, પછી વાદ્યવૃંદ જે હોય એ એમની સાથે હોય, અને રસોડું પણ ત્યાં જ હોય કંપનીનું પોતાનું, એટલે બધા ત્યાં જ જમતા કરતા હોય, પેઇન્ટરો પણ હોય. એટલે જે પેઇન્ટરોની વાત કરું છું, પેઇન્ટરોની ઘણી અગત્યતા હતી. તમે કહેશો એ લોકોની અગત્યતા શું, તો ભાઈ એ વખતે સેટ્સ તો હતા નહીં, તો તમારે રાજમહેલ બતાડવો છે તો કેવી રીતે બતાડો તમે, તો કે ભાઈ પડદા ચિત્રો. પડદા ચિત્ર્યા તો એ તો બહુ જો મામૂલી પડદા ચિત્રાયો તો તમને લાગે આમાં કઈ ઉઠાવા આવતો નથી, એટલે ટુ ડાયમેન્શનલ પડદાઓ ચિત્ર્યા, પણ જે આપે તમને અસર, એની ઇફેક્ટ આપે થ્રી ડાયમેન્શનની, એવા પેઇન્ટરોની બહુ બોલબાલા હતી. તો એવા પેઇન્ટરો પડદા ચિતરતા હતા, રાજમહેલનો હોય કે બગીચાનો હોય, દીવાનખંડનો હોય, એ બધા. અને એ પડદા જે છે એ બદલાતા જાય. હવે તમે કહો કે આ પડદાઓ ફટાફટ બદલાય કેવી રીતે જાય, તો આ જે થિયેટર હતા ને, એ થિયેટર જે તખતો હતો એની છત બહુ ઊંચી હોય, એટલે પડદો લાગેલો હોય એટલે તમને છત દેખાય ને એની પણ ઉપર છત હોય, એટલે પડદાઓ ત્યાં ટીંગાડી દેવામાં આવતા હતા. અને જ્યારે દ્રશ્ય બદલવાનું હોય
ત્યારે ઘડઘડીથી એ પડદાઓ નીચે પડે ને જે આગલા પડદા હોય એ ઉપર ઉંચકાઈ જાય એટલે ઘડીક ભરમાં સીનરી ચેન્જ થઈ જતી પછી ફટાફટ એ લોકો ફર્નિચરો બદલી લેતા હતા એટલે પેઇન્ટરોની પણ આવશ્યકતા હતી અને આખો કલાકાર કસબીઓ પેઇન્ટરો બધા એક જ રસોડે જમે અને રેપેટરી કંપની હતી અને એમાં એવું થાય કે ભાઈ એક નાટક ચાલ્યું પછી બીજું નાટક કરે એ નિષ્ફળ જાય તો બધાને માસિક પગાર પર રાખ્યા તો શું થાય તો શું કરવાનું બીજું નાટક તમે તૈયાર કરો બે ત્રણ મહિનાના રિહર્સલ પછી અને ત્યાં સુધી બધાને ખવડાવતા રહેવાનું મફતમાં તો કંપનીને પોસાય જ નહીં ઉઠી જ જાય બીજા જ દિવસે તો કંપની પાસે ચાર પાંચ નાટકો તૈયાર હોય તો એ લોકો કરે કેવી રીતે તો કે ભાઈ તમારે એ બધા નાટક માસિક કામ કરતા હોય બધા એટલે બધા સવાર ત્યાં જ રહેતા હોય એટલે દિનચર્યા એ લોકોની કેવી રીતે શરૂ થાય સવારના ચા પાણી એ બધું કરી દિનચર્યા પતાવી નાસ્તો કરી અને દસ અગિયાર વાગે એમની તાલીમ શરૂ થાય તાલીમ રોજે રોજ કરવાની શનિ રવિ બુધવારે નાટક થતા હોય પણ તાલીમ તો રોજે રોજ કારણ કે ખબર પડે કે આ નાટક નથી ચાલ્યું તો કોઈ કારણોસર બદલવું પડતું હોય તો તરત જ એ નાટકના રિહર્સલ કે તાલીમ જે છે એ શરૂ થઈ જાય કોઈ નવો કલાકાર આવ્યો છે ધારો કે એમાં કલાકારો હંમેશા આવણ જાવણ તો ચાલુ જ રહેતી હતી એને પેલું નાટક યાદ ન હોય તો એને તો ભજવવાનું હોય પેલું પાત્ર તો એને કરવાનું શું એટલે આ તાલીમ જે છે એ કામ લાગે અને એક બીજું અગત્યનું પાત્ર હતું એ પ્રોમ્પ્ટરનું હતું પ્રોમ્પ્ટરનું કાર્ય શું તો એ વિંગમાં ઉભો રહે અને પછી એની પાસે સ્ક્રિપ્ટ હોય અને એ સંવાદો બોલે એટલે પહેલા જે કલાકાર જે હોય એની ક્યુ પકડી લે અને એને સંવાદ થોડો યાદ હોય એટલે સંવાદ આખો આગળનો બોલી જાય એટલે નવા કલાકારો આવ્યા હોય એમને જરાક ધરપત રહે કે પેલો પ્રોમ્પ્ટર છે એટલે આપણને આપણે ક્યુ લાઈન આપી દેશે શું છે ડાયલોગ બોલવાના છે એ કહી દેશે અને ઓડિયન્સ પણ આ જાણતું પણ કોઈને કંઈ વાંધો ન આવે એટલે જ્યારે મેં નાટકની શરૂઆત કરી ત્યારે મને ઘણા કહેતા પણ એ તો બહુ સહેલું છે ને અભિનય કરવાનું પેલા પ્રોમ્પ્ટર હોય એ તમને પ્રોમ્પ્ટ કરે એટલે તમારે ડાયલોગ ગોખવાની જરૂર જ નહીં કે ના એ જમાના ગયા હા હવે રેપર્ટરી કંપની નથી અને નિર્માતાઓ જે છે ને એ હવે સજાગ થઈ ગયા છે કે તમને નાઇટ શે નહીં આપીએ છીએ હા આ ડાયલોગ તમને યાદ ન રહેતા હોય તો તમને કલાકાર તરીકે લેવાનો ફાયદો શું કે કલાકાર તરીકે તમારે જો કામ કરવું હોય તો તમારે સંવાદો પણ યાદ તો રાખવા જ પડશે કે તમને યાદ રહે તો એટલે પ્રોમ્પ્ટ ધીરે ધીરે અદૃશ્ય થતા ગયા એટલે તમે જો નાટકના સંવાદ ભૂલ્યા તો તમે ડૂબ્યા કાં તો તમારે એક્ઝિટ કરવી પડે કાં તો તમારો જે સાથી કલાકાર હોય એ તમને યાદ અપાવે હા અને તમને વાળી લે અને તમને સાચવી લે ઘણી વખત તમે એને સાચો એ તમને સાચવે એવી રીતે ગાડું ગબડતું જાય એટલે આવી રેપર્ટરી કંપની રહેતી હતી અને મેં કહું તમને ગીત સંગીત ને સંગીત વિભાગ પણ હોય અને સંગીતકારો જે વાદ્યકારો જે હોય એ ક્યાં બેઠા હોય તો નાટક અને પ્રેક્ષકોની વચમાં એક પીઠ ઊભું કર્યું હોય ત્યાં સંગીતકારો બેઠા હોય અને સામે જોઈને એ લોકો તમને સંગીત આપે એટલે શરૂઆતમાં માત્ર તબલા વાયોલિન અને હાર્મોનિયમ આ ત્રણ જ રહેતા હતા અને એમાંથી તમને સંગીત અપાતું હોય અને બીજી એક ખાસ વાત તો એ છે કે અન્ય ભાષાઓમાં નથી માત્ર મરાઠી અને ગુજરાતી નાટકોમાં જ છે ગુજરાતી ભાષામાં જ છે સંગીતનો એક પ્રકાર તો કેવું કે કયું છે કેટલા પ્રકારના સંગીત હોય છે તો કે શાસ્ત્રીય સંગીત હોય પછી લોકસંગીત હોય પછી સુગમ સંગીત હોય પછી શું તો ગુજરાતી અને મરાઠીમાં નાટ્ય સંગીત પણ છે નાટક માટે ખાસ ગીતો લખાતા હોય એની સ્વર બાંધણી થતી હોય અને ગવાતા હોય અને એટલે ગુજરાતી અને મરાઠીમાં નાટ્ય સંગીત છે અને આ નાટ્ય સંગીત કેટલું જોરદાર હતું અને એનો તમને દાખલો આપું કે 50-50, 60-60, 80-80 વર્ષ જૂના ગીતો છે ને લોકોને આજે પણ યાદ છે અને ગ્રામોફોન કંપનીઓ આ ગીતો રેકોર્ડ કરીને ગીતો વેચતી હતી એમાં તો કેટલી બધી ગ્રામોફોન કંપનીઓ તરી ગઈ હતી અને લખલૂટ પૈસા કમાયા હતા અને મેં આ જ્યારે પહેલી તમને ઓપેરાની વાત કરી ને તો ઓપેરાની પણ કિંમત રહેતી હતી તો ઓપેરા કેટલી એની 50-50 આવૃત્તિઓ થાય અને 1000-1000 ઓપેરા બુક છપાઈ હોય તો એમાંથી આપણે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે એક જગ્યાએ લખ્યું છે કે ઉત્તમલક્ષ્મીબેન જે દેશી નાટક સમાજના માલકીન હતા એમણે પોતાનો બંગલો જે પાર્લામાં બાંધેલો એ આ ઓપેરા બુકની કમાણી ઉપર બાંધેલો એટલે વિચાર કરો કેટલી ખપત થતી હશે તો આ જે
गीतो हता, खास नाटक माटे लखाता था, रचाता था, तो ए गीतो गवाता होय ते कलाकार तमारे एवो होवो जोईए जे गाई शकतो होय। गाई शकतो न होय कलाकार तरीके केवी रीते चाले? एटले आ कलाकारो आवे क्यांथी? तो के भवाईमां जेम नायकों हता उत्तर गुजरातना, हा भवाईमां भाग लेता था, ए पछी ए बधा नायकों आ थिएटर कंपनीमां जोड़ाता गया। पछी मीर कोम हती उत्तर गुजरातनी, ए पण आमां जोड़ाती गई, अने सोरठना अमुक वर्गना लोको पण आमां आवता थया था। हा, अने एक बीजी अगत्यनी वात ए हती के ए काळे स्त्री पात्रो स्त्रीओ भजवती नहीं, तो कोण भजवे? पुरुषो भजवे, बीजो उपाय पण शू? स्त्री पात्र तो होय ने नाटक में, नटीशू ने नाटक थोड़ू होवानुं, एटले स्त्री पात्रो पण पुरुषो ज भजवता था। अने नाटकनी शरूआत थाय ने तो केवी रीते? मंगलाचरण थी शरूआत थाय, एटले देवी देवतानुं स्मरण थाय, पछी नाटक शुरू थाय। अने हा, एनी ए पहला नाटक शुरू थयुं छे एनी खबर केवी रीते पड़े लोकोने? के त्रीजी घंटड़ी वागी गई छे, पछी एक लांबी लोखंडनी नळी जे होय एमां पोटाश भरवामां आवे, पोटाश भरी अने पछी एने सळियाथी जोर देवामां आवे, एटले मोटो भड़ाको थाय, एटले हवे नाटक शुरू थाय छे। अने आ पोटाशनुं एक बीजुं महत्व ए पण हतुं કે અનિષ્ટ તત્વ હોય તો અહીંયાથી દૂર થઈ જાય, અને આ મંગલાચરણ ગવાય, મંગલાચરણ ગવાય પછી આવકારો હોય, અને નાની નાની છોકરીઓ જે હોય એ આવકારો આપતું ગીત ગાય। તમે કહો છો પણ છોકરીઓ તો હતી જ નહીં, તો આ નાની છોકરીઓ આવી ક્યાંથી? તો કે પેલા જે છોકરાઓ હોય ને, નાના નાના છોકરા, 7-8 વર્ષના છોકરાઓ, એ લોકો આ છોકરીના વેશમાં આવી અને ગીતો ગાય। અને હા, તો છોકરીઓને તો ચોટલા હોય તો એનું શું કરવાનું? તો ઘણા લોકો લાંબા વાળ વધારે, વાળ લાંબા કરે વધારે, તો બધા તો ન કરતા હોય, તો એ લોકોને વીગ આપવામાં આવે, અને જે વાળ વધારતા હોય ને એ લોકોને થોડું પ્રોત્સાહન મળે એટલે માટે મહિને 5 રૂપિયા અપાય। શેના માટે? એ લોકોએ વાળની કાળજી લેવાની ને, વાળ પણ તેલ નાખવાનું, ધોવાના, એટલે એને માટે શેમ્પૂ કે સાબુ જે શીખાકાય કે રીઠા જે હોય એ વધારાનો ખર્ચો થાય, તેલ નાખવાનું હોય, એટલે 5-5 રૂપિયા લોકોને મળતા। અને નાના નાના છોકરાઓ આવ્યા હોય એ લોકોને મનોરંજનનું સાધન શું? તો કે અઠવાડિયે એક વખત કંપનીનો જે પઠાણ હોય, દરવાન જે હોય, એ આ બાળકોને લઈને જાય, ચોપાટી પર ફેરવી આવે, અને એક એક નાના ભેળપૂરી કે એ જે હોય એ ખવડાવે, અને સાથે એ રહ્યો હોય એટલે કોઈ કોઈ ચું ચા કરી શકે નહીં, અને પ્રેક્ષકો કે લોકો પણ આ લોકોનો બાળકોનો ગેરલાભ લઈ શકે નહીં। અને આ જે ગીતો ગવાતા હતા એ ગીતો શાસ્ત્રીય પણ હોય અને સુગમ સંગીતના ઢાળમાં પણ હોય, ગરબા પણ હોય અને પ્રણય ગીતો પણ હોય, સિરિયસ ગીતો પણ હોય। અને પંડિત વાડીલાલ નાયક કરીને બહુ જ મોટા સંગીતકાર થઈ ગયા હતા, વાંસદાના એ રાજ સંગીતકાર હતા, અને એમની બીજું ઓળખાણ આપું તો શંકર જયકિશનના જે જયકિશન હતા ને, હા, એ જયકિશનના ગુરુ પંડિત વાડીલાલ નાયક, અને બીજી ઓળખાણ આપું તો આ તારક મહેતાના ઉલટા ચશ્મામાં નટુકાકા જે બને છે ને, ઘનશ્યામ નાયક, એમના દાદા કાકા એ પંડિત વાડીલાલ નાયક જે છે એમણે ઘણા બધા ગીતો લખ્યા હતા। અને તમને એક મજાની વાત કહું કે ભાઈ, નાટકના ગીતો તમને મળી જાય પણ ગાવા કેવી રીતે, એના નોટેશનનું શું કરવાનું એ તમને ખબર કેવી રીતે પડે? તો મનોજ શાહ એ ચંદ્રકાંત શાહ બોસ્ટનવાળા એનું લખેલું એક નાટક કરેલું માસ્ટર ફૂલમણી, જેમાં હું પણ ભાગ લેતો હતો, તો એના રિહર્સલ ચાલતા હતા ત્યારે મુંબઈમાં એક કિંગ સર્કલ કરીને વિસ્તાર છે, ગાર્ડન છે, જે આજકાલ મહેશ્વરી ઉદ્યાન નામે ઓળખાય છે, ત્યાં આગળ જૂના પુસ્તકો પાથરીને બેઠા હોય વેચવા માટે ફૂટપાથ પર। હું અવારનવાર ત્યાં જાઉં જોવા માટે કે કોઈ સારું પુસ્તક મળી જાય, તો મને ત્યાંથી એક પુસ્તક મળી ગયું, એમાંથી એક ગીત મળી ગયું, અને મેં ગીત નાટકમાં ગાયું પંડિત વાડીલાલના કમ્પોઝિશનમાં। કેવી રીતે? તો પુસ્તકનું નામ હતું ગુજરાતી નાટ્ય ગીતોની સારી ગમા, પંડિત વાડીલાલ નાયક રચિત પુસ્તક હતું, સસ્તુ સાહિત્ય પ્રકાશિત કરેલું, અને એમાં નોટેશન્સ હતા બધા। તો તમને એ 1898 નું ગીત સંભળાવું છું,
તમે કહેશો કે ના આ 1898 કા 100 વર્ષ જૂનું ગીત નથી, આ તો તાજેતરનું ગીત એવું લાગે છે. અને તો સાંભળો, કારણ કે યશદી કરંજી આ સુરતના જે આપણા કલાકાર જે છે, વરિષ્ઠ કલાકાર, એમનો મને ફોન આવ્યો હતો કે ઉત્કર્ષ તું ગીત તો ગાશે કે નહીં, ગીત નહીં ગાય તો પછી તો જોજે તારી ખબર લઈ નાખીશ. તો યશદીભાઈ ગીત તો અવશ્ય હોય જ ને જૂની રંગભૂમિમાં, તો ગીત સાંભળો. અરે પ્રિય શું થયું, તારું મુખારવિંદ કેમ આટલું કરમાઈ ગયું? જુઓ ને કેવી ખરાબ નજર હતી પેલા વિલનની. ચિંતા નહીં કર, તારું મન પ્રસન્નતાથી ભરી દેશે તારો આ રસિયો. એમ કેવી રીતે? સાંભળ. આ રસિયો, આ રસિયો રસેલી તને પ્રેમે રમાડશે, આ રસિયો રસેલી તને પ્રેમે રમાડશે, આ રસિયો રસેલી તને પ્રેમે રમાડશે, પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓઘેલી, પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓઘેલી, રસિયો રસિયો તને પ્રેમે રમાડશે, પ્રેમના ગીત રોજ ગાશે ગવરાવશે, પ્રેમ નશે મસ્ત એ બનાવશે ઓઘેલી, રસિયો રસિયો તને પ્રેમે રમાડશે, પવન મંદ મંદ પ્રેમ પંખાથી નાખશે, પવન મંદ મંદ પ્રેમ પંખાથી નાખશે, પ્રેમના પાણીએ નવરાવશે ઓઘેલી, રસિયો રસિયો તને પ્રેમે રમાડશે, આ રસિયો રસિયો તને પ્રેમે રમાડશે. વિચાર કરો, જૂનું ગીત લાગે છે, તરોતાજા ગીત લાગે છે ને. કેવી બંદિશ હતી, કેવા સંગીતકારો હતા અને કેવા ગાયકો હતા, સૌને નમન છે, અંજલિ આપીએ છીએ આજે એમને. અને બીજું તમે ખાસ જોયું હશે કે ગીત આમ અચાનક શરૂ થઈ ગઈ, નહીં આમ શરૂ ના થાય કે અબ આપકે સામને મહમદ રફી આવાઝ મેં, રફી કી આવાઝ મેં આ રહે ફલાણા ફલાણા કુમાર, અને પેલો આવે પછી કે હા વન ટુ થ્રી, પછી મ્યુઝિક અપે. ચાહુંગા મેં તુઝે સાંજ સવેરે, અને પછી ગીત ગાય રીતે ન ગવાય. નાટકના સંવાદો ચાલતા હોય અને એમાંથી જ ગીત શરૂ થઈ જાય, એટલે કેટલું બધું મુશ્કેલ છે. વિચાર કરો કે તમારે નાટકના સંવાદો જે સૂરમાં બોલાયા હોય, હા, અને પછી ગીતનો સૂર પાછો અલગ હોય કે આ કાળી એકમાં છે, બેમાં છે, સફેદ ચારમાં છે, સફેદ બેમાં છે, શેમાં છે એ ગીત, કે તમે એમ આ રસિયો, અરે બાપરે બાપ, આ તો ખોટા સૂરે શરૂઆત કરી નાખી, તો હવે ગીત જ નહીં જામે તો શું કરીશું, મારો અવાજ ફાટી જશે. એ તમારે આ રસ એવું તો કરાય નહીં, એટલે તમારે કેટલી બધી પ્રેક્ટિસ કરવી પડે, સૂર તમારે આમ એટલો મગજમાં ગોઠવી દેવો પડે કે તમને કોઈ અડધી રાતે પણ ઉઠાડે તો પણ તમારે કંઠમાંથી એ જ સૂરમાં ગીત નીકળે. એટલે મારી વાત તમે કહું, માસ્ટર ફુલવણીમાં હું ગીતો ગાતો હતો તો રિહર્સલ તો કરતો હતો, પણ હું સવારથી જાણે મંડી પડ્યો હું ને એમ ગીત ગાવાનું શરૂ કરી દઉં, તો બાથરૂમમાં નાતા, રસ્તા પર જતા, બસમાં, ટ્રેનમાં, ટેક્સીમાં સતત ગીત ગણગણતો હું, તો આજુબાજુવાળા કહે કે આ ગાંડો થઈ ગયો, મારા મા બાપ પણ કહે કે ભાઈ આ અને શું ગાન પણ થઈ ગયું છે, ઊંઘમાં પણ ગીતો, રાતના સૂતી વખતે પણ ગીતો. એટલે મેં કહ્યું કે 500 વખતે ગીતો ગાઈ જાઉં તો મારા કંઠમાં એ બેસી જશે, તો જ હું તખતા ઉપર ગાઈ શકીશ, નહીતર મારો ભવારો થશે, અને મારે ભવારો નથી કરવો, મારે વાહ વાહ મેળવવી છે. તો આવી રીતે ગીતો ગવાતા. અને એક બીજી વસ્તુ, ઉભા રહીને ગીત નહીં ગાવાના,
ભાંગવાડી કે આ ગુજરાતી જેની રંગભૂમિના ગીતો છે ને, આમ ઉભા ઉભા ગાઈ ગયા તમે, એવી રીતે ગીત ન ગવાય. એ તો આખા સ્ટેજને કવર કરતા જાઓ, નૃત્ય ભંગીમાઓ કરતા જાઓ, અદાકારી દાખવતા જાઓ અને ગીતો ગવાતા હોય, કેટલું મુશ્કેલ કામ છે વિચાર કરો. એટલે તો લોકોને માત્ર ગીત નથી ગાતા, એ તમારા ચહેરા પરના હાવભાવ પણ જોવે, તમારી અદાઓ પણ જોવે અને આખા સ્ટેજને તમે કેવી રીતે આવરી લો છો એ પણ જોતા હોય. એટલે આ કઠિન કળા હતી અને આવી રીતે ગીતો ગવાતા હતા. તો આ એક ગીત થયું. અને ઘણી વખત તો એવું થાય કે ધીરે ધીરે તો ગીતોની સંખ્યા વધતી ગઈ અને લોકોને ગીતો એટલા ગમવા લાગ્યા કે ગીત તો હોવું જ જોઈએ કોઈ પણ નાટક હોય. અને સારું નાટક સારું ક્યારે કહેવાય? જયારે એમાં ગીતો સારા ગયા હોય ત્યારે, નીચે તો નાટક બેસી જાય. અને ઘણી વખત સારા નાટકો આમ ગીતો સારા ન હોય બન્યા હોય તો એની લીધે પણ બેસી જાય, અને ઘણા નાટકો આમ ગીતો સારા હોય તો એની લીધે ઉપડી જાય. તમને એક દાખલો આપું. એક નાટક હતું હંસાકુમારી, તો નાટક માટે ગીત જોઈતા હતા. તો કે હવે ગીત જોઈએ છે તો શું કરવું? તો નડિયાદ મુંબઈથી એક ગાડી ગઈ, કારણ કે નડિયાદમાં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ રહેતા હતા. એમના વિશે તમને હું વાત કરું છું પણ આના પરથી જ તમને ખ્યાલ આવી જશે. તો એમની પાસે એક ભાઈ ગયા, કંપનીનો માણસ ગયો કે રસકવિ તાત્કાલિક એક ગીત જોઈએ છે, તો એ ગીત જે છે તમે આપો ને. કારણ કે નાટક ઉઘડવાનું છે આ 2-3 દિવસમાં, હા, અને ગીત નથી અને નાટક જામતું નથી. તમે જો ગીત આપો તો આ ગીતને લીધે નાટક ઉપડે. તો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને તાવ આવતો હતો, છતાં પણ એમણે તાત્કાલિક એક ગીત લખી આપ્યું. એમણે નાટકની સ્ક્રિપ્ટ પહેલા ભાઈ લઈ આવ્યા હતા કંપનીના માલિક, એમણે નાટક વાંચી લીધું અને સિચ્યુએશન સમજી લીધી અને એમણે એક ગીત તૈયાર કરીને આપી દીધું. મોહન જુનિયરે તરત જ એ ગીતને કમ્પોઝ કરી નાખ્યું. જેવું ગીત એમની પાસે આવી ગયું કે એક દિવસમાં એમણે ગીત તૈયાર કર્યું. અને નાટકમાં ભરતપુરની જાટ કન્યા હતી મીનાક્ષી કરીને, એને અને ભોગીલાલે, માસ્ટર ભોગીલાલે, એમણે આ ગીત ગાયું. ગીત ગાયું વંશ ફોર પર વંશ મો, 30-40 મિનિટ સુધી નાટક આગળ વધે જ નહીં, આ ગીતો જ ગવાતું જાય. હા, અને નાટક સફળ થઈ ગયું. એટલું સફળ કે કંપની જે દેવામાં હતી ને એ સદ્ધર થઈ ગઈ. કયું હતું આ ગીત? સાયબો મારો, આ સાયબો મારો ગુલાબનો છો, વેલી હું તો લવંગની ઢાડ ઢાડા ઢા, સાયબો મારો ગુલાબનો છો, વેલી હું તો લવંગની, ઓર્યા જીવનમાં જોડા જોડ, પાંખો જેવી પતંગની, ઉડ્યા જીવનમાં જોડા જોડ, પાંખો જેવી પતંગની, સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની. છે ને મજેદાર ગીત એમ ત્યારે. અને આ રસકવિ રઘુનાથ જે છે, હા, એમને આ રસકવિનું બિરુદ મળ્યું હતું, કારણ કે એટલા સરસ ગીતો લખતા હતા કે ન પૂછો વાત, અને શૃંગાર ભર્યા ગીતો હોય પણ આછકલા નહીં, હા, સરસ મજાના હોય. અને એમને એક નવી નવાઈની વાત તો શી હતી કે 17 વર્ષની ઉંમરે એમણે એક નાટક લખ્યું ને ગીત લખ્યું. એ બુદ્ધદેવ નાટક, એ જયારે 17 વર્ષના હતા ને ત્યારે એ નાટક ભજવાયું હતું મુંબઈમાં, અને એમણે એક ગીત લખેલું કે સારા સંસારમાં ન જોયો, હે સારા સંસારમાં ન જોયો, મેં બહુ રીતે તપાસતા સાર આ સંસારમાં ન જોયો, હે સાર આ સંસારમાં ન જોયો, હે સાર આ સંસારમાં ન જોયો,
मैं बहु रीते तपासता सार आ संसार मा न जोयो, सार आ संसार मा न जोयो। 17 वर्षना છોકરાએ આ ગીત લખ્યું તો સાહેબો ગુલાબનો છોડ પણ લખ્યું અને એમનું શેરમો સમૂહ ગીત કયું હતું? નાગર વેલીઓ રોપા તારા રાજ મહેલોમાં, હે નાગર વેલીઓ રોપા તારા રાજ મહેલોમાં, કે રૂડા માંડવડા બંધા તારા રાજ મહેલોમાં, કે રૂડા માંડવડા બંધા તારા રાજ મહેલોમાં, કે નાગર વેલીઓ રોપા તારા રાજ મહેલોમાં। માફ કરજો, હું તમને આખા ગીતો સંભળાવી શકતો નથી કારણ કે સમય મર્યાદા આપણી પાસે છે એટલે। અને બીજું એક કારણ તો કે વંશમોર ક્યાં મળે છે કે હું આગળ સંભળાવું તમને, ના ના જવા દો, આ તો મજા કેમ થોડું। અને હા, આ જૂની રંગભૂમિ જે છે એને ભાંગવાડી થિયેટર તરીકે પણ લોકો જાણે છે। તો આ ભાંગવાડી થિયેટર શું કામ કહે છે એને? તો કારણ એ છે કે ઘણી વખત આપણે મારા પિતાજીના જમાનામાં કહેતા હતા કે એ પોલસન નહીં લગાવ, પોલસન નહીં લગાવ, એટલે મસ્કો નહીં માર, મસ્કો નહીં માર। પછી અમારા જમાનમાં કહેતા હતા કે અમૂલ નહીં મારે, બહુ અમૂલ નહીં માર, હા, કારણ કે અમૂલ આવી ગયું હતું। પછી આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આની ઝેરોક્સ કઢાવીને આવો ને, ઝેરોક્સ તો એક બ્રાન્ડ છે, આપણે તો કહેવું જોઈએ કે આની કોપી કઢાવીને આવો ને કોપીયરમાં। પણ બ્રાન્ડ એટલી બધી મશહૂર થઈ જાય છે કે એ જ એને એનું નામ બની જાય છે। એટલે ભાંગવાડી પણ જે છે એ તો એક થિયેટર કંપની હતી, એ તો થિયેટર હતી અને ત્યાં દેશી નાટક સમાજ એના નાટકો રજૂ કરતી હતી, પણ બીજી બધી ઘણી બધી કંપની હતી, ઘણા ઠેકાણે ચાલતું હતું, પણ આ એકમાત્ર એવી કંપની હતી જે 90 વર્ષ ચાલી। મૂળ દયાભાઈ ધોળસાજી ઝવેરીએ સ્થાપેલી એ કંપની અમદાવાદમાં 1789ની આસપાસ 89માં એ શરૂ થઈ હતી અને પછી 79માં મુંબઈમાં એ અસ્ત પામી, 90 વર્ષ સુધી એ ચાલી હતી। એ તો આમ વધારે પણ સદી પણ ખેંચી નાખત, પણ એ વેચાઈ ગઈ અને એક નાટક કંપની બંધ થઈ ગઈ અને પછી તો એ ધર્મોથી થિયેટર જ તૂટી ગયું। કમનસીબે કહેવાય આપણી ગુજરાતી સંસ્કૃતિની કે આપણે થિયેટરને જાળવી નહીં શક્યા, સાચવી નહીં શક્યા, નહીતર ધૂમ કમાણી કરતું હોત। તમે કહેતા કેવી રીતે? તો કે એ થિયેટર કેવું હતું કે ત્યાં આગળ ટ્રેપ ડોર્સ હતા, એટલે સીતામાં એમ કે ધરતીમાં મને મને સમાવી લે, મને તારી ગોદમાં સમાવી લે, એટલે ધરતી ફાટી જાય અને સીતામાં ધરતીમાં ગરક થઈ જાય, અને આવું સાચે સાચ બનતું, ટ્રેપ ડોર હતા એટલે એ ખુલે અને જે કલાકાર હોય એ અંદર સરકી જાય। નાટકમાં પડદાઓ હતા, જાત જાતના ટ્રીક સીન્સ ને બધું થઈ શકતું હતું, ત્યાં આગળ ટ્રેનનો આપણે જીપનો અને ટ્રામનો અકસ્માત દેખાડેલો, પછી બંબા આવ્યો હતો આગ લાગેલી અને પાણી છાંટેલું, અને ઘોડો આવ્યો હતો એક નાટકમાં, આવી જાઓ જલાલી વાળું થિયેટર હતું, કેટલા બધા કોસ્ચ્યુમ્સ હતા। એ નાટકની ટૂર પણ તમે કરી શકો, તમે લંડનમાં ગયા હતા તો થિયેટરની એવી ટૂર હતી, શેક્સપિયરનું ગ્લોબ થિયેટર, એના જન્મસ્થળે પણ થિયેટરની ટૂર હોય, જાત જાતની ટૂર હોય, એમાંથી સખત પૈસા કમાયા લોકો। તો આપણે આ થિયેટરની ટૂર કરીને પણ પૈસા કમાઈ શક્યા હોત અને સાચવી શક્યા હોત એને, પણ કમનસીબે એ ન થયું, એટલે આપણી એ ઉણપ કહેવાય અને આપણી એક વિરાસત જતી રહી। એટલે આ ભાંગવાડી થિયેટર, એટલે ભાંગવાડી તમે કહે છો, પ્રશ્ન થશે કે ભાંગવાડી શું કામ, થિયેટર અને ભાંગને શું નિસ્બત? પણ ના, કારણ કે આ વિસ્તાર જ્યાં બિલ્ડિંગ કાલબાદેવી રોડ પર આ જે બિલ્ડિંગ જે છે પ્રિન્સેસ સ્ટ્રીટની બાજુમાં, તો ત્યાં ભાંગવાડી વિસ્તાર છે, તો આ ભાંગવાડી વિસ્તારની અંદર આ થિયેટર આવેલું હતું। અને ભાંગવાડી વિસ્તાર શું કામ કહેવાતો, ત્યાં ભાંગની દુકાનો હતી એ કાળે અને ભાંગ વેચાતી હતી, અફીમ કે ભાંગ એ કાળે બહુ વેચાતું હતું અને ચીન એક્સપોર્ટ પણ થતું હતું, એટલે એ વિસ્તારનું નામ જ ભાંગવાડી થઈ ગયું હતું। તો ત્યાં આગળ એક થિયેટર હતું, 1905માં એ બંધાયું હતું, પતરાનું થિયેટર હતું, પ્રિન્સેસ થિયેટર, હા, અને 1931ના અરસામાં પાકું થિયેટર બંધાયું। ઘણા લોકોને ખબર નથી કે એ થિયેટરને નામ હતું, પણ ભાંગવાડી થિયેટર તરીકે જ પ્રચલિત છે, એનું નામ હતું પ્રિન્સેસ થિયેટર અને ત્યાં નાટકો
આ ભજવાતા હતા એટલે આ લાંબા ગાળા સુધી ચાલ્યું એટલે જૂની રંગભૂમિ મુંબઈમાં ભાંગવાડી થિયેટરના નામે પણ ઓળખાય છે અને એનો જમાનો હતો જાહો જલાલી હતી લોકો અમદાવાદથી સુરતથી બરોડાથી કલકત્તાથી ખાસ નાટકો જોવા આવતા હતા ટેલિગ્રામ કરીને થિયેટરો બુક કરાવતા હતા અને નાટકની સ્પેશિયલ ટ્રેનો નીકળતી ડબ્બાઓ નીકળતા વીર પસલીની ટ્રેન વીર માંગડાવાળાની ટ્રેન ડબ્બાની આગળ જેમ હોય ને કે ફલાણા ફલાણા ટૂરની આ ટ્રેન આપણે આજકાલ ટૂરની આવી ટ્રેનો ચાલતી હતી ફલાણા ફલાણા ટૂર એન્ડ ટ્રાવેલ એન્ડ ટૂર્સની આ ચારધામ યાત્રા પણ એ કાળે આવી રીતે ટૂરો થતી હતી લોકો આવતા હતા અને રિવર્સ ટૂર પણ થતી હતી મુંબઈથી પણ લોકો સુરત ને બરોડા નાટક જોવા જતા હતા વિચાર કરો ખાસ નાટક જોવા જાય આવો એક મહિમા હતો અને રાગી ડોસા લખે છે કે નવું નાટક હોય કે એની પહેલી નાઈટ હોય ત્યારે તો ઓહો દિવસો પહેલાથી કયા કપડાં પહેરવા કયું મેચિંગ કરવું કઈ સાડીની સાથે કયું બ્લાઉઝ પહેરવું કયા વેશ પરિધાન કરવા કયા ઘરેણા પહેરવા એની ચર્ચાઓ થાય અને એ બધું પહેરીને વેણી નાખીને બધા ગયા હોય અને બગીઓમાં આવ્યા હોય શેઠિયાઓ અને શેઠાણીઓ અને રસ્તો આખો ભરચક થઈ જાય ગર્દી ગર્દીથી વાહન વ્યવહાર જે છે એ રોકાઈ જાય અને થિયેટર શણગારેલું હોય આવું પહેલી નાઈટનું જે દ્રશ્ય છે કે હું ભૂલી શક્યો નથી અને કોઈ ફિલ્મના પ્રીમિયરમાં પણ આવું દ્રશ્ય જોવા નથી મળ્યું અને આધુનિક નવી રંગભૂમિમાં પણ આવું દ્રશ્ય જોવા નથી મળ્યું કે પહેલી નાઈટનું જે મહત્વ હોય તો આવી જાહો જલાલી રહેતી હતી અને બીજું તો એ પણ કહું કે દેશી નાટક સમાજમાં પ્રભુલાલ દ્વિવેદી હતા જે નાટ્ય મહર્ષિ તરીકે ઓળખાતા હતા એમણે ઘણા બધા નાટકો લખ્યા એક એકથી ચડિયાતા નાટકો લખ્યા હતા અને એમને આપણા રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયું હતું એ બહુ સારી વાત છે અને ગર્વ થાય એવી વાત છે અને એક બીજું તમને કહું 1901માં લગભગ આપણે ગુજરાતી થિયેટર પર એક અભૂતપૂર્વ ઘટના બની એક નાટક આવ્યું હું તો નથુરામ શુક્લાએ લખેલું પણ પછી આપણે મૂળશંકર મુલાણીએ એને મથારીને નવી રીતે આખું લખ્યું હતું અને એ નાટક રજૂ થયું હતું મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ કર્યું હતું બાપુલાલ નાયક એમાં હતા અને એમની સાથે એક હતી 12 વર્ષની કન્યા નહીં એક છોકરો જેણે તખ્તાને ગજવી નાખ્યો એ છોકરાનું નામ હતું જયશંકર ભોજક નથી જાણતા જયશંકર સુંદરીને તો જાણો જ છો ને તો આ એ જયશંકર ભોજક જેને સુંદરી ઉપનામ આ નાટકથી મળ્યું મૂળ શેક્સપિયરનું નાટક હતું ઓથેલો એનું આ રૂપાંતર થયું હતું સૌભાગ્ય સુંદરીના નામે અને સુંદરી એ પહેલા કલકત્તામાં દાદાભાઈ થુથીની નાટક કંપનીમાં કામ કરતા હતા નાના નાના પાત્રો કરતા હતા આ એમનું પહેલું હિરોઈન તરીકેનું પાત્ર અને એમણે એવી બખૂબી રીતે એ પાત્ર ભજવ્યું હતું ને કે પેલું સુંદરી જે છે ને એમનું ઉપનામ જાણે બની ગયું અને લોકોએ જયશંકર ભોજકને બદલે કહી દીધું જયશંકર સુંદરી અને એમની જે અદા હતી જે શૈલી હતી કે મરાઠીમાં બાલગંધર્વની એ સમકક્ષ હતા કે એ લોકો કહેતા હતા કે કોણ ચડે બાલગંધર્વ ચડે કે જયશંકર સુંદરી ચડે બંને એકબીજાને કે નહીં તમે માન છો તુસી ગ્રેટો આવી હરીફાઈ થતી હતી અને બહુ સરસ રીતે થતી હતી અને જયશંકર સુંદરી એવો અદભુત રીતે એ સ્ત્રીનો વેશ ભજવે કે તમને ખબર જ ન પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે એટલે પુરુષ જ લાગે પુરુષ છે કે સ્ત્રી છે ખબર ન પડે આ સ્ત્રી જ લાગે અને સ્ત્રીના મેળાવડામાં ગયા હતો કે જે માત્ર સ્ત્રીઓ પૂરતો જ હોય મર્યાદિત ત્યાં એક પુરુષ જઈને આવ્યો છે કોઈને ખબર જ ન પડે કે પુરુષ આપણી આ સભામાં કે આપણા મેળવડામાં આવીને ગયો હતો અને શેઠિયાઓ પોતાની પત્નીઓને પોતાની દીકરીઓને એમની પાસે મોકલતા કે વસ્ત્ર પરિધાન કેવી રીતે કરવું શણગાર કેવી રીતે સજવા એ તમે આ જયશંકર પાસે શીખો એવી એમની અભિનય કક્ષા હતી અને કરાચીમાં જ્યારે એ લોકો ગયા હતા આ નાટકવાળા ટૂર પણ કરતા હતા તો ત્યારે એમનું અપહરણ કરવાનો કિસ્સો પણ રચાયો હતો પણ એ બચી ગયા હતા સદનસીબે ગુંડાઓએ હુમલો કરેલો કે આ ખૂબસૂરત સ્ત્રીને લઈ જવી છે પણ એ થયું નહીં ત્યારે શું થયું હોત અને એવા બીજા જ નટ હતા
માસ્ટર અશરફ ખાન. મોતો એ બિન ગુજરાતી હિન્દી નાટકોમાં કામ કરતા હતા. પ્રભાસ આપણે પ્રભુલાલ દ્વિવેદી એક નાટક લખ્યું માલવપતિ મૂંજ. પણ એ મૂંજ નાટક તો લખ્યું એમણે, પણ પછી એમને થયું કે આ મૂંજ ભજવશે કોણ. એમણે શોધખોળ આદરી અને શોધખોળ કરતા કરતા એમને એક કલાકાર નજરે ચડ્યો. એ હતા અશરફ ખાન. એ કહે કે ભાઈ મને તો કઈ આવડતું નથી ગુજરાતી. એમણે કહ્યું કે તમે ચિંતા નહીં કરો, અમે છીએ ને, એટલે અમે તમને આ ગીત જે છે એટલે આખા આ ગુજરાતી કેમ બોલવું એ શીખવાડી દઈશું. એટલે એમણે 6 મહિના તાલીમ આપી માસ્ટર અશરફ ખાનને, અને એવા તૈયાર કર્યા કે ન પૂછો વાત, એટલે કોઈને લાગે નહીં કે આ કોઈ બિન ગુજરાતી છે એ બોલે છે. અને એ નાટક એટલું તો પ્રસિદ્ધિ પામ્યું, એટલું સફળ થયું કે ન પૂછો વાત. એટલે પછી જયારે કંપનીએ નાટક બંધ કર્યું ને, કોઈ બીજી કંપની નાટક કંપની જયારે ખાડામાં ઉતરી ગયો, દેવામાં ઉતરી ગઈ હોય, ત્યારે એ લોકો કંપનીને અને અશરફ ખાનને વિનંતી કરે કે માસ્ટર તમે આવીને અમને સાચવો ને અમનારી કંપનીને તારી દો ને, તમે શો કરો ને અશરફ આ માલવપતિ મૂંજનો, અને નાટક અમારી કંપની માટે રજૂ કરો ને, તમને પૈસા મળે. તો અશરફ ખાન હાથ પાડી દીધા હતા કે કોઈનું ભલું થાય છે ને, કંપનીનું ભલું થાય છે ને તો ભલે. અને 3,000 થી 5,000 સુધી આ નાટકના પ્રયોગો થયા, અને બધામાં માસ્ટર અશરફ ખાન કામ કરતા હતા. પછી તો સિનેમામાં પણ બહુ ઝળક્યા હતા અને બહુ નામના મેળવેલી, અને અમદાવાદમાં એમની મજાર છે અને પીર તરીકે પૂજાય પણ છે. એક જ માત્ર કલાકાર જે પીર તરીકે પૂજાય છે. અને કહેવાય છે કે મહેબૂબ ખાને કહ્યું હતું દિલીપ કુમાર કે મિયા એક્ટિંગ ક્યાં હૈ ઇનસે સીખીએ. એ ભાઈ આલા દરજાના કલાકાર હતા, બહુ નેક આદમી હતા. એમને કોઈ પણ જાતનું વ્યસન નહોતું, તમાકુ દારૂ કોઈ કરતા કાંઈ નહીં, પાન બીડી સિગરેટ કાંઈ કરતા કાંઈ જ નહીં. અને છતાં પણ એમણે એક નાટકમાં દારૂડિયાનો રોલ કરેલો, અને એવી રીતે અદભુત રીતે કરેલો કે કોઈને ખબર ન પડે કે આને કોઈ દિવસ દારૂ સૂંઘ્યો સુદ્ધા નથી. હવે આ નાટક આ માલવપતિ મૂંજીનો એક નાટ્ય વિભાગનું તમને સંભળાવું છું કે કેવી રીતે એ વખતે સંવાદો લખાતા હતા. તૈલપ રાજા છે, એની બહેન છે મૃણાલવતી, જે પરણી નથી અને બહુ જ કડક કહેવાય છે. એ મૂંજના પ્રેમમાં પડી છે ત્યારે કહે છે. મૂંજ કારાવાસમાં છે. શું કામ આ સંકોચ, હું ભયભીત થતી અટકી રહી, શાની હશે આ મૂંઝવણ, શાથી ગતિ અટકી રહી. લોકો કહે છે કામ, શું આ એના જ ઉત્પાતો હશે, આવો અનુભવ શું બધી જ અબળાઓને થતો હશે. કોણ? મૃણાલવતી, આવો પધારો, તારા આવકારની મને પરવા નથી, સ્વાગત. હું શરીર માત્રને હાડચામના માળા માનું છું, તો આ હાડચામના માળામાં લોચુંબકની પેઠે મને ખેંચી રહ્યો એવું કેમ દેખાય છે. જોયા બહુ વદન પરંતુ આ વદન કંઈ ઓર છે, જોયા બહુ વદન પરંતુ આ વદન કંઈ ઓર છે, આંખો નથી એ દિલ બીજાના બાંધવાનો દોર છે, છાતી નથી છે સ્નેહ મંદિર રૂ હૃદયની ચોર છે. મૂંજ મૂંજ તું મહિલાજનોના કાળજાની કોર છે, મૂંજ તું મહિલાજનોના કાળજાની કોર છે. મૂંજ શું લખે છે? એક કાવ્ય રચના સાંભળો. આંખે અડધી ઊંઘ, અર્ધ જાગ્યા સ્વપ્ના જુએ સ્નેહના, થઈ અર્ધા નિર્લજ્જા, લાજ અર્ધી અમૃત પીએ પ્રેમના, પીવાય રસ અર્ધો અર્ધ ઢળતો અર્ધી ઢળે આંખડી, વીતે અર્ધી રાત હોય કહીએ વીતી જ અર્ધી ઘડી. વાહ, શબ્દે અંતકરણમાં કંઈક ઉથલ પાથલ થઈ રહી છે, અને બીજું શું થાય છે તે હું સમજી શકતી નથી. તપસ્વીની, બસ વધારે નથી સાંભળવું. તમે એવું બોલો છો વાક્પતિ કે કોઈ સાંભળી જાય તો મારી નિંદા થાય. નિંદા? અરે દુનિયા કોની નિંદા નથી કરતી એ તો કહો. રામ અને કૃષ્ણ જેવા પરમ પુરુષોની નિંદા કરતા પણ લોકો અચકાતા નથી.
બેઉ બાજુ બોલવું એ તો લોકોનો સ્વભાવ છે, તો પછી નિષ્પાપને એ લોકવાયકાનો ભય શા માટે રાખવો જોઈએ? આ હતો માલવપતિ મુંજનો એક સંવાદ. એના બે ગીતો બહુ જ પ્રચલિત થયા હતા, પણ એ હું નહીં ગાઉં, એ ધૃષ્ટતા મારાથી ન થાય, એને માટે બહુ સજ્જતા જોઈએ. પણ હું બીજા ગીતો અવશ્ય ગાઈશ. કયું ગીત ગાઉં? હા, નાટકમાં સંવાદ પણ આવે, હા, આગળ પણ હોય, વચમાં પણ આવે, હા, અને ગીત પણ હોય, પુરુષ પ્રધાન હોય અને સ્ત્રી પ્રધાન પણ હોય, એવું એક બહુ જ જાણીતું ગીત જે છે એ તમારી સામે રજૂ કરું છું. નાટક સત્તાનો મદ 1928નું ગીત છે. વિચાર કરો, આજથી કેટલા વર્ષો પહેલાનું. પ્રભુદાસ દ્વિવેદીએ લખેલું. મૂળચંદ મામાએ દેશી નાટક સમાજ માટે આનું સંગીત આપેલું. ગાયક કલાકારોમાં હતા આણંદજી કબૂતર અને કેશવલાલ કપાતર. તમે કહેશો કે આવા નામ કેવા, કેશવલાલ કપાતર અને આણંદજી કબૂતર? હા, આ પ્રહસન વિભાગનું ગીત હતું. અને ત્યારે જેમ જયશંકરભાઈને સુંદરીનું બિરુદ મળી ગયું હતું ને, એવી જ રીતે કેશવલાલ કપાતર, જે આપણા ઘનશ્યામ નાયકના દાદા થાય, હા, એટલે મૂળ નામ તો હતું કેશવલાલ નાયક, પણ એમણે એક નાટકમાં કમ્પાઉન્ડરની ભૂમિકા નિભાવેલી, એમાં લોકો એમને કપાતર કહેતા હતા. ત્યારે એવી સરસ નિભાવેલી કે એ કમ્પાઉન્ડર ભાઈ કપાતર કપાતર કહેતા અને એ કપાતર એમને લાગી ગયું હતું. એમના દીકરા પ્રભાકર કીર્તિ, રંગલાલ નાયક એટલે ઘનશ્યામ નાયકના પિતાશ્રી, એ રેડિયોમાં, ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરતા હતા અને નાટકોમાં કરતા હતા. પણ નાટકમાં નામ જુદું અને રેડિયોમાં જુદું, એટલે વાંધો ન આવે. તો એમનું નામ એમાં હતું પ્રભાકર નાયક, પણ એમણે એક નાટકમાં કીર્તિ દેવીનો પાત્ર ભજવેલું. એટલું સરસ ભજ્યું કે એમની પાછળ લાગી ગયું કીર્તિ, એટલે લોકો કહે જો પેલો કીર્તિ જાય, પેલી કીર્તિ જાય, પેલી કીર્તિ જાય, એટલે બની ગયા પ્રભાકર કીર્તિ. તો આ આણંદજી કબૂતરનું નામ તો હતું આણંદજી પંડ્યા અને કેશવલાલ નાયક, પણ બની ગયા આણંદજી કબૂતર અને કેશવલાલ કપાતર. એમની જોડી હતી, જે વર્ષો સુધી આ જોડી તરીકે એમણે નાટકોમાં કામ કર્યું અને વાહ વાહ મેળવીને નામ ના મેળવ્યું. આ પાછું નવું તોફાન. ત્રિવેણી, શું થયું તને? જાઓ, મને ના બોલાવો છો. અરે પણ રડે છે, શું કામ? શું કામ રડે છે? શું થયું? એ તો કે મારા સમજો, તું ના કહેતો. શું થયું? શું થયું? કહેતો ખરી, મને કહેતો ખરી. કપાળ મારો જુઓ તો ખરા, હું કેવી થાકીને લોથ પોથ થઈ ગયું છું. બળવું આ બેડામાં તો કઈ ભાર છે, ભાર છે, ભાર છે, જાણે મોટો ડુંગર. ભારી બેડા ને હું તો ના ઝુકડી નાર, ભારી બેડા ને હું તો ના ઝુકડી નાર, કેમ કરે પાણીડા ભરાય રે ભમરિયા કુવાને કાંઠડે, કેમ કરી પાણીડા ભરાય રે ભમરિયા કુવાને કાંઠડે, ગોરી નીચી ને ઊંચા કાંઠડા હોરાજ, ગોરી નીચી ને ઊંચા કાંઠડા હોરાજ, ભરતા કમર લચ કાયર ભમરિયા કુવાન કાંઠડે, પાણી પાણી થઈ જતી રેવ પાણી ના ભરવા કાજ, રસીલી ના જતી પાણી પાણી થઈ જતી રેવ પાણી ના ભરવા કાજ, રસીલી ના જતી. તો ઘરના કામ કરશે કોણ? તારો આ ગુલામ એ સ્ત્રી સુખ ને કારણે આ પુરુષ થાય કુરબાન,
એ સ્ત્રી સુખ ને કારણે આ પુરુષ થાય કુરબાન તો પાણી ભરવા મહી શું જાજુ નુકસાન થવા દે લોકો તો બધા એ જ કરતા હોય છે ઘરમાં કરો છો કે નહીં દિલીપભાઈ હા દિલીપ રાવલ ઘરમાં એ જ કામ કરો છો કે નહીં ભાભી શું કહો છો ત્યારે પછી હા હેમાક્ષી બેન હા તમારે એ કરાવે છે કે નહીં મદદ હા ત્યારે પછી અને રાજેશભાઈ તો કરતા જ હોય છે કામ હા એમ વાત છે લોકોમાં મશ્કરી થાય રે બમરિયા કુવાને કાંઠડે લોકોમાં મશ્કરી થાય રે ભમરિયા કુવાને કાંઠડે બરોબર કે નહીં પરા જ્ઞાનીજી ત્યારે પછી ભારી બેડા ને હું તો ના ઝુકડી ના એમ ત્યારે આવા ગીતોને વંશમોર ન મળે તો જ નવાઈ લાગે ને ત્યારે પછી કેવા સરસ ગીતો કેવા સુંદર અભિનામ ચાર ચાસણી ચડી જાય એવો અભિનય કરતા હતા તમને જો મારું ગમ્યું તો મારા કરતા આલા દરજ્જાના કલાકારો આ ભજવતા તને લાઈવ જોવાની તો કેવી મજા આવતી હશે એમ છે ત્યારે તો સમય ઘણો થઈ ગયો છે મને લાગે છે કે મેં સવા કલાક લઈ લીધો બાપરે બાપ મને એમ હતું કે અડધો કલાક હું માંડ બોલીશ એને બધા સવા કલાક થઈ ગયો અને તો આ નાટકનું જયારે પતતું નથી તો શું કરું હા નાટકનું એક છેલ્લું ગીત જે આપણું શિરમોર સમૂહ છે એ ગીત ગાયેલો પ્રભુદાસ દ્વિવેદીનું છે અને એ ગીત બહુ જાણીતું છે અને તમને જો આ ગીતો સાંભળવા વાંચવા હોય તો મીઠા ઉજાગરા નામનું એક પુસ્તક પણ છે હા તો આ પુસ્તક તમે મેળવી લેજો એમાં બધા ગીતો છે હા નોટેશન્સ નથી નોટેશન્સ માટે તો તમારે અમારા જેવા કલાકારોના શો રાખવા પડે બાકી તો કોઈ પર્યાય નથી તો 1938માં આ નાટક આવેલું નામ હતું વડીલોના વાંકે લખ્યું હતું પ્રભુલાલ દ્વિવેદીએ દેશી નાટક સમાજનું આ ગીત છે અને મોતીબાઈ માટે આ ખાસ પાત્ર લખાયું હતું તમે કહેશો કે કલાકાર માટે નાટક લખાય હા શેક્સપિયરના જમાનામાં શેક્સપિયરે પણ ફોલસ્ટાફ નામનું એક કેરેક્ટર હેની ધ ફોર્થ નાટકમાં આવતું હતું એ જે સાઈ કંપનીનો જે કલાકાર હતો એને ધ્યાનમાં રાખીને લખેલું પ્રભુલાલ દ્વિવેદીએ એ રીતે ઘણા કલાકારોને ધ્યાનમાં રાખીને નાટકો લખેલા તો આ નાટક એમણે મોતીબાઈને ધ્યાનમાં રાખીને લખેલું સમતાનું કેરેક્ટર છે પતિ ભણેલો ગણેલો છે એમનું એક નાટક આવેલું 1921માં એનું નામ અરુણોદય એમાં સ્ત્રી ભણેલી હતી અને પુરુષ અભણ હતો પછી એમણે એક વખત કાસમભાઈને કહ્યું કે આપણે જે મારું નાટક હતું એને એમ ઉલટાવી નાખીને કરીએ તો કે સ્ત્રી અભણ છે અને પુરુષ ભણેલો છે તો તમને શું લાગે છે કે લખો લેખકજી તમે લખો ને હા એમણે નાટક લખ્યું એમને પસંદ આવ્યું બધાને પસંદ આવ્યું અને આ નાટક વડીલોના વાંકે થયું અને ગુજરાતી રંગભૂમિની શિરમોર સમૂહ ગીત છે ઘણા છે પણ મને આ લાગે છે ઘણાને લાગતું પણ હશે અને આમાં પણ એમ જ છે સમતા જે અભણ છે એ કે છે જીવનમાં ઉજાગરા તો ઘણા થયા પણ વાલાની વાટ જોતા હોઈએ ને ધીરે ધીરે એને આવવાના ભણકારા વાગે એવો મીઠો ઉજાગરો તો આજે થયો મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા જ્યોતિથી વાલાની વાટ રે તારા જ્યોતિથી વાલાની વાટ રે અલબેલા કાજે ઉજાગરો મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ઘેરાતી આંખડીને દીધા સોગંધ મેં
घेरा थी आखड़ी ने दीदा सौगंध में मटको मारू तो तारी वात रे तारा मटको मारू तो तारी वात रे अलबेला काजे उजागरो मीठा लागा ते मुने आज ना उजागरा आज ना उजागरा। धन्यवाद तमे मने सांभळो ए बदल तमारो खूब खूब आभार। तो मोहनलाला ए नट सम्राट तरीके ओळखाता हता अने एवी अद्भुत एक्टिंग करता था के न पूछो वात। सिराजु दौलार नु एक नामनु एक नाटक हतु प्रभुलाल द्विवेदीए लखेलू अने एमा मास्टर अशरफ खान रोल करता था अने एक वक्त एमनी सामे मोहनलाला पण हता अने अभिनय एवो करे तो के लोकोने प्रश्न थई गया प्रेक्षकोने के आमा कोण चढ़े मोहनलाला चढ़े के आ अशरफ खान चढ़े अभिनयमां एवुं हतुं अने एमनो अभिनय अने एम क्लाइव नुं पात्र भजवेलू तो क्लाइवना बधा संवादो अंग्रेजीमां हता। हाँ कारण के क्लाइव कई रीते गुजराती बोल कलकत्ता में कलकत्ता आखू आ पार्श्वभूमि थी तो एमने आखो अंग्रेजी में संवाद बोले लाखू पाणू भरी ने एटले इंग्लैंड थी अमुक कलाकारों ने कस्बीओ ने बधा आव्या था एटला खुश थई गया कि अमे आ मोहनलाला ने इंग्लैंड लई जाइए। ए तो ग्रेट एक्टर छे अने केटला ग्रेट एक्टर हता एनो एक दाखलो पूरतो छे। मोहनलाला ने कमनसीबे पीवानी टेव हती एमां एक वक्त ए रस्ता पर जता हता नशामां छे अने ध्यान नहीं रह्युं एटले एक दूध घर हतुं ज्यां बहार आपणे दूधनो तावड़ो होय दूध उकळतुं होय त्यां आगळ ध्यान शरत चूक थई गई एटले अथड़ाया तो दूध आखू एमना पर ढोळायुं सखत दाजी गया। शो हतो आगला दिवसे पछीना दिवसे तो शो करवो केवी रीते आखा दाजेला हता अने आटू हरू फरू कपड़ा पण पहेरा एवी स्थिति नथी एटले ज्यारे एनाउंस थयुं एटले गया तो खरा ए शो मां के भाई शो नहीं कहीश माफी मांगू छू ऑडियंसे अने ए वखते थतुं एवुं के नाटकनो शो केन्सल न थाय कारण के रेपर्टरी कंपनी चाले एटले कोई बीजो आर्टिस्ट तैयार होय ज अने ए जे छे एने पेलो प्रोम्प्टर पण एने प्रोम्प्ट करे एटले तैयार थाय तो प्रेक्षकोए शुं कह्युं केवा कदरतान प्रेक्षको हता કે ના અમારે મોહનલાલા જ જોઈએ મોહનલાલાને કહો કે આ પાત્ર ભજે અરે પણ એ સ્થિતિમાં નથી હાલી ચાલી શકતા નથી કાંઈ નહીં અમને વાંધો નથી ખુરશીમાં બેસીને પણ એ કરશે તો અમને ચલાવી જશે અમે ચલાવી લઈશું પણ એમને જ કહો કે પાત્ર ભજવે અને એમણે ખુરશીમાં બેઠા બેઠા આખું પાત્ર ભજવ્યું આખું નાટક કર્યું કેટલી અભિનય ક્ષમતા હશે એમની કેટલી જબરદસ્ત અભિનયની ક્ષમતા હશે કે નહીં એમની અને પ્રેક્ષકો પણ કેવા ત્યારે પછી કે નીતર એમને કે ભાઈ પૈસા પાછા આપો અમારે મોહનલાલા બીજાને નથી જોવા પણ આવા હતા આપણા કલાકારો અને આવા હતા આપણા પ્રેક્ષકો તે હિનો દિશા ગતા ગુજર ગયા વો જમાના કૈસા ગુજર ગયા वो जमाना कैसा। आ मीठा उजागर तो तमने कोई पण बुकसेलर नी दुकान माथी मळी जशे नहीं लागे न मळे तो तमे नवभारत साहित्य मंदिर मुंबई में अशोक शाह ने संपर्क करीने मेळवी शको छो। बस हवे तमारी हवे चालो थैंक यू। Thank you.